પરમ પૂજ્ય આચાર્યવર મહોબ મહાબોધિ મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલતું આ સરસ મજાનું જ્યાં સરસ કામો થઈ રહ્યા છે સુકૃત બહુ સરસ શબ્દ મને શબ્દથી પણ ગમે એવું આ સુકૃત સેન્ટર અને આજે મારા માટે એવું થયું છે કે અમને કોલેજમાં તો એકનો એક સિલેબસ બેથી ત્રણ વર્ષ ભણાવવાનું આવે જ પણ એમાં એક ટોપિક છે એ બાર મહિના પછી આવે આજે આ જ વર્ગખંડમાં ને બેનો તો નોટબુકને જેમ બેન હાજર છે એવી રીતે નોટબુક વોલપેન સહિત હાજર હતા બપોરે લગભગ બસો એક જેટલા અને બે કલાક જેવો જયવીરાયનો વર્ગ આજે જ બપોરે લઈને હજી એના જ ભાવ જગતમાં હું વિચરું છું ત્યાં ફરી પાછું બીજી વાર આપ સૌ જેવા વિદવજનો સામે જે લોકો જીવ વિચાર ભણી રહ્યા છે એવા લોકો સામે એટલે મને જરાક આ સ્ટેજ છે એટલે સારી વાત છે નહીં તો જરાક ધ્રુજારી થાય એવી બીક લાગે એવી વાત ભાઈએ કરી છે કે વિચારના મિત્રો અહીંયા છે એટલે તમે જરા ઊંડી વાતો કરી શકો તો કરજો એમણે એમ કહ્યું એ સારું કર્યું કે કરી શકો તો કરજો કારણ કે ઊંડા તરવા વાળા આપણે નથી અમે તો છપછબિયા કરવાવાળા છીએ એટલે મારા ગજા પ્રમાણે અહીંયાથી લગભગ મારાથી બધા જયેષ્ઠ છે મોટા છે એટલે બધાને પ્રણામ કરીને જે આચાર્ય ભગવંતની દીર્ઘદ્રષ્ટિ અથવા તો જેને સમય પ્રમાણેની દ્રષ્ટિ કહી શકીએ એ દ્રષ્ટિથી જે કામ કરી રહ્યા છે એવા મહાબોધિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન કે એમને આ વિચાર આવ્યો અને એ વિચારના રૂપે દર મહિનાના પ્રથમ શનિવારે આ તમે કોઈ આવા સરસ વિષય સાથે બધા મળો છો આવતા મહિનાની જાહેરાત પણ સાહેબે મને કરવાની કહી છે અને મને આનંદ એ વાતનો છે કે આવતા ઓગસ્ટ મહિનાની ત્રીજી તારીખે જે પ્રથમ શનિવાર આવે છે ત્યારે આપણા મુરબ્બી પદ્મશ્રી અને વિશ્વવિખ્યાત વક્તા ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબનું વક્તવ્ય આ જ હોલમાં કે ઉપર જ્યાં પણ વ્યવસ્થા હશે ત્યાં આ જગ્યાએ યોજાશે અને આપ સૌ બહોળી સંખ્યામાં એમનો લાભ લેશો આજે નવમાં દસ ઓછી છે અને દસ વાગ્યા સુધીનો મારી પાસે સમય છે એટલે એક વર્ગ કરતાં તો મોટો સમય છે બહુ આનંદથી જય વિરાય સૂત્રની વાત વિગતે માંડવાની છે ભાઈએ કહ્યું છે એમ પાછળ થોડી પ્રશ્નોત્તરી શક્ય બનશે સમયની અવધિ હશે ને આપની સ્થિરતા હશે તો આપણે ગોઠવી શકીશું અન્યથા છૂટા પડીશું પ્રેમથી વિષય નક્કી કર્યો છે અને જાહેરાત કરી છે તમને બધાને ગમે એવા વિષયના ટાઇટલથી પાવર ઓફ પ્રેયર એટલે અત્યારના ટ્રેન પ્રમાણે લોકોને કંઈક કહેવું હોય તો એ રીતે કહેવું જોઈએ કે થોડું ઇટ મસ્ટ બી અટ્રેક્ટિવ હા કે એ થોડું આમ પ્રભાવક તો લાવવું જ જોઈએ પછી વક્તવ્યમાં જે હોય તે પણ એના સરસ મજાના કાર્ડમાં કે જે પણ હોય ટાઇટલમાં એમાં તો પાવર હોવું જ જોઈએ એટલે કમસે કમ તમે આટલા પાવરથી તો વાકેફ થયા જ છો હવે એટલે હવે હું અડધું ખન પાવર દેખાડીશ તો ચાલશે એટલે અડધું પાવર તો સાહેબે જ આપી દીધું છે બહુ મજાનું ટાઈટલ અને એના કરતા પણ વધારે મજાનું આ સૂત્ર છે મારું બહુ જ પ્રિયતમ સૂત્ર છે જય સૂત્ર અને છેલ્લા ચારેક વર્ષથી હું વિધવિધ જગ્યાએ એના વિશે વાત કરતો ફરું છું એટલે લગભગ એનો હું તમે એજન્ટ ગણી શકો કે જે ગણતા હો અત્યારની ભાષામાં વકીલ એની ચાપલુસી કરવા વાળો એવો માણસ હું ફર્યા કરું છું અને બધે જ આ વાત કર્યા કરું છું શા માટે કર્યા કરું છું એના કારણો પણ તમને હું કહું પણ જૈન દર્શન એ મૂળ કર્મ સિદ્ધાંતને વરેલો દર્શન છે એટલે સ્વાભાવિક રીતે એમાં કૃપાની વાતનો છેદ ઉડે છે એ ભૂમિકાએ આપણે આ વાત અને તમે બધા તો બહુ મોટા ગંભીર અને મેચ્યોર લોકો છો એટલે એ રીતે કૃપાની અહીં વાત નથી જૈન દર્શનને આપણે શ્રમણ પરંપરા કહીએ છીએ એટલે એ એવી પરંપરા છે કે જ્યાં શ્રમનું મૂલ્ય કરાયું છે ભગવાન એ એવા શ્રમણ છે કે જેમણે રાગ દ્વેષ ખપાવવા માટે એક જન્મ નહીં પણ જન્મો જન્મ શ્રમ કર્યો અને એ ખેરવતા ગયા ખેરવતા ગયા ખેરવતા ગયા અને આખરે એમનો સ્ટોક ખાલી થયો અને એ અરિહંત પદને ભર્યા એટલે અહીં કોઈ જે પરમાત્માની વાત કે જેની પાસે પ્રાર્થના કરવાની છે એ પરમ તત્વ એ કોઈ અવતાર પુરુષ નથી એ પહેલી સ્પષ્ટતા છે જેની જેની પાસે પ્રાર્થના કરવાથી કશુંક પ્રાપ્ત થશે ઓચિંતા તમને કશુંક મળી જશે એવી ભૂમિકા એ પ્રાર્થના નથી તો કોઈ બૌદ્ધિક જીવને પ્રાર્થ વિચાર આવે કે જ્યાંથી કશું મળવાનું ન હોય તો પછી પ્રાર્થના તોનો પ્રશ્ન નથી રહેતો તમે એવા ઘરે તો લેવા નહીં જાઓ કે જ્યાં ત્યાં શિક્ષું મળે નહીં તો પણ આપણે ત્યાં ઉત્તમોત્તમ પ્રાર્થના સાહિત્ય છે સૂત્રો છે સ્તોત્ર છે ક્યારેક આપણને એવો અવકાશ રહેશે તો આપણે સ્તવનો વિશે વાત કરીશું મધ્યકાળમાં ઉત્તમોત્તમ સ્તવનો આનંદગંજી મહારાજના હોય ચેદાનંદજી મહારાજના હોય યશો વિજયજી મહારાજના હોય દેવચંદ્રજી મહારાજના હોય કેટલાકની વાત હું વચ્ચે વણતો જઈશ જે મારે અંદર જ છે એટલે આવી જશે પણ એ મધ્યકાળ અને એના ઉત્તમ સંત કવિઓ પણ આપણને ઉત્તમ પ્રાર્થના સાહિત્ય આપે સ્તવનોના રૂપમાં સજાયના વગેરે વગેરે ફોર્મમાં આજે જેની આપણે વાત કરવાની છે એ પ્રાકૃતમાં રચાયેલું સાહેબ પ્રાકૃતના અહીંયા છે એટલે મને બહુ આનંદ થાય પ્રાકૃત સાથે સંકળાયેલા વિદ્યાપીઠના તો પ્રાકૃતમાં રચાયેલું આ પાંચ ગાથાઓનું સ્તોત્ર જેને આપણે જય વિરાય સૂત્ર કહીએ છીએ એ સૂત્ર એની પાંચ ગાથાઓમાંથી એવું કહેવાય છે કે બે ગાથાઓ જે છે એ આપણા ગણધર ભગવંતોએ રચી છે અને પછીની જે ત્રણ ગાથાઓ છે આપણે સીધી એની ચર્ચા અને સીધી વાત માંડીએ છીએ એટલે એ ત્રણ ગાથાઓ આપણા પૂર્વ સૂર્યોએ કે એના પછીના થયેલા આચાર્ય ભગવંતોએ એમાં ઉમેરી છે તો એ કોન્ટ્રિબ્યુશન છે આપણા પહેલા ગણધર ભગવંતોનું અને પછી એમાં પ્લસ થયું છે આચાર્ય ભગવંતોએ પ્લસ કરીને ટોટલ પાંચ ગાથાઓનું એટલે લલિત હરિભદ્ર પહેલી બે ગાથાઓનું જ વિવરણ કર્યું છે જે ગણધર કૃત કહેવાય છે હવે આ જે સૂત્ર છે એનું સં પ્રાકૃતમાં જે નામ છે એ છે પરિહાણ સૂતમ સંસ્કૃતમાં એને કહે છે પ્રણીધાન સૂત્ર પ્રણિધાનનો અર્થ થાય છે સંકલ્પ એટલે અહીં સાધક જ્યારે સાધના માટે અથવા તો શ્રાવક કે જે પણ તમે કહો એક અધ્યાત્મનો યાત્રી જ્યારે અધ્યાત્મની યાત્રા માટે નીકળે છે તો એ યાત્રી પાસે કેવી કેવી લાયકાત જોઈશે અથવા તો શું સંકલ્પો લઈને એ નીકળશે કે મને આ યાત્રામાં શું શું જોઈશે મારા ગુરુ મહારાજ છે ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ જેમની પાસેથી હું આ બધું શીખ્યો સમજો એમની એક કવિતા છે એકલની પગદંડી આ તો એકલની પગદંડી હા એ કવિતાના અંત ભાગમાં આ વાત એ કરે છે કે આ યાત્રા માટે તમને શું શું જોઈશે એટલે એમણે કેટલીક સાથે લેવાની વસ્તુઓની લિસ્ટ બનાવી યાદી મુકાવી છે કે આ યાત્રામાં જવું હશે તો દંડ ધૈર્યનો હાથે ધરજો શ્રદ્ધા ભાથું લેજો સત્ય પથારી શીલ ઓશીકું જ્ઞાનના પાણી પીજો દિશા અગિયારમી જ્યાંથી ઉગડે એવી ભીતરની પગદંડી આ તો એકલની પગદંડી આ તો એકલની પગદંડી હા તો દંડ ધૈર્યનો જોશે શ્રદ્ધા ભાથું જોશે સત્ય પથારી જોઈશે શીલ ઓશિકું જોઈશે જ્ઞાનના પાણી જોઈશે આ બધું જોઈશે અને એવું તો બીજું પણ આ તો મોટું મોટું છે બીજું પણ જોઈશે અહીંયા પણ આપણને એવી વાતો છે કે સાધકની પાસે શું શું ક્વોલિટીઝ જોઈશે એને મનને કઈ રીતે તૈયાર કરવાનું છે પોતાની જાતને કઈ રીતે તૈયાર કરવાનું છે એ વાત આ પ્રાર્થના સૂત્રમાં છે એનું એક નામ પ્રાર્થના સૂત્ર છે એટલે પાવર ઓફ પ્રેયર શું હોય પ્રાર્થનાની શું તાકાત હોય એ તાકાતની વાત આજે કરવાની છે એ પૂર્વે પ્રાર્થના તત્વ શું છે ને અહીં કઈ પ્રાર્થનાઓ છે અને હાઉ ઇટ ઇફેક્ટ એ કઈ રીતે અસરકારક થાય છે એની થોડી વાત મારી યથાસમજ હું માંડીશ પ્રાર્થનાની વાત કરતા પહેલાં આપણે એમ કહીએ સંસ્કૃતમાં વ્યાખ્યા કરીએ તો એમ થાય પ્રકૃષ્ટ યાચના પ્રાર્થના ઉત્તમ પ્રકારની યાચના એટલે પ્રાર્થના માગણીને પણ કંઈક માગે છે અને પ્રાર્થના પણ કશુંક માગવું છે તો બેયમાં ફરક એ છે માગણી બાંધે છે પ્રાર્થના છોડાવે છે માગણી છે એ બાંધે છે તમારી જાતને તમને કંઈક ને કંઈક જોઈએ છીએ આપણે કશુંક જોઈએ છીએ અને જ્યારે ઈશ્વર પાસે માગીએ છીએ ત્યારે આપણે બંધાઈએ છીએ જ્યારે પ્રાર્થના કરીએ છીએ તો પ્રાર્થનાનો સૂર છે મુક્તિનો સૂર છે એ મુક્તિ માટેની છે મુક્તિ સેમાંથી આપણે મુક્તિ એટલે હમણાં જ ભદ્રાયુભાઈનો એક લેખ તાજેતરમાં જ ભાસ્કરમાં પ્રગટ થયેલો કે શું મૃત્યુ એ મુક્તિ છે આપણે તો બધા તમે બધા તો જૈન પરિભાષાને એને એને જીવ વિચારને એને બધા સમજનારા લોકો તો આ બાબતમાં બિલકુલ એકદમ ક્લિયર હો પણ ઘણા એમ સમજે છે હજી કે મૃત્યુ પામ્યા એટલે વાત પૂરી થઈ અને ત્યારે જ એમને બધાને આપણે બધા એ શબ્દોને એટલા સસ્તા કરી નાખ્યા છે કે નિર્વાણ પામ્યા એવો શબ્દ પણ આપણે વાપરી નાખીએ છીએ નિર્વાણ પામવું એ તો બુદ્ધ મહાવીર અને વગેરે એવા એવા લોકોના સંદર્ભમાં વપરાતા શબ્દ છે આપણો કંટાળો એ છે કે આપણે મહારાજ નું મહારાજ કરી નાખ્યું છે એટલે આપણા ઘર પહેલા મહારાજ હતા અને હવે દરેના ના ઘર ઘરે મહારાજ છે એટલે અને ઓલા મહારાજમાં ને આ મહારાજમાં પણ ભેદ રાખીએ તો કઈક બીજો શબ્દ ગોતજો નહીં આ મહારાજ વોરાવા આવે આ મહારાજ વોરાવો એવું થશે એટલે વોરાવા આવનાર મહારાજ જુદા છે ઓલા મહારાજ જુદા છે ને ઓલો મહારાજ જુદો હતો એ કુમાર પાડ કે વગેરે વગેરે જે મહારાજ હતા એ જુદા હતા પણ આપણે શબ્દોને એવા તો ઓલા બનાવી દીધા કે બિચારા પોતાની ગરીમાં ખોઈ બેઠા પ્રાર્થના આપણે ગાતા હતા નાના હતા ત્યારે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ મજા આવે આપણને બધાને કેમ તો કે કામ થાય તો કોને મજા ના આવે પેલી વાત મજાની વાત આ જ છે ને બધાને પોતાના કામ કઢાવા છે એટલે આપણે મોટા માણસની ચાંપલુસી શું કામ કરીએ પ્રાર્થના ને કેટલાક તો ચાંપલુસી કે કે ભગવાનને રાજી રાખવાનો ભાઈ કારણ કે આપણે ભગવાનને એટલો ને એવો કલ્પ્યો છે ભગવાનના હાથ એટલા બધા આપણે હોય અને પાછા એમાં આપણે હિન્દુ પરંપરામાં ને બીજા બધામાં પણ કેટલાકમાં એટલા બધા હથિયાર ને આ બધું એટલે આપણે બાજુમાં જતા બીક લાગે એમ થાય કે હમણાં કાંક વાગી બાગી જશે તો ભગવાન એ અમારો પ્રેમાનંદ ભગવાનના પ્રાગટ્યનું વર્ણન કરે તમે વાંચજો ક્યારેક કુંવરબાઈનું મામેરું અને એમાં નરસિંહ જ્યારે શિવલિંગ પર માથું મૂકીને બેઠા હોય અને શિવ પ્રગટ થાય તો એ પ્રેમાનંદની પંક્તિ જુઓ ભગવાન કેવી રીતે પ્રગટ થાય કમળ પેરે લિંગ વિકાસ્યું પ્રભુ પ્રગટ થયા તેવ કમળની પેરે લિંગ વિકાસે અને પ્રભુ પ્રગટ એની એના પ્રાગટ્યની ઘટના એકદમ કોમળ હોય ફિલ્મોની જેમ આમ ઘંટ વાગે અને તોફાન આવે તો આ કઈ વાવાઝોડું વાયુ આવી રહ્યું છે તો ભગવાન છે એને આપણે બિહામણો રાખ્યો એટલે બધા ડરીને ભય વિના ભક્તિ ન હોય એવા બધા સૂત્રો આવ્યા આપણે ત્યાં ભય વિના પ્રીતિ ન હોય એવા સૂત્રો આવ્યા કારણ કે ભગવાનથી બીવાનું હો પછી ભગવાન નહીં તો નરકમાં નાખશે આપણે નાના છોકરાને એમ બીવડાવી પાપ પુણ્ય ને એ બધાના આપણે એવી રીતે એવી રીતે રજૂઆત કરી કે આપણા દીકરાને આપણે ભગવાનને ચાહવાનો છે અલ્લાહુ અકબર આપણે કહેવાનું તો અલ્લાહ મોટો છે એટલે બધાએ ડરી ડરીને ચાલવાનું ડરી ડરીને ચાલનાર શીખવનાર લોકો એ ભૂલી જાય છે કે અલ્લાને ચાહતા શીખવાડવાનું છે ડરવાનું તો કોનાથી બિહામણા બધા કેટલાક પાત્રો જો સિરિયલોમાં અમરેશપુરી વિલન તરીકે ચાલે કેમ કે એનો ચહેરો બિચારાનો એવો છે એ હીરો તરીકે આવ્યો હોત તો નાપાસ થાત કારણ કે એનો ચહેરો વિલન તરીકે સેટ થયો છે એટલે આપણે બી બીક તો આવાથી લાગે ભગવાનથી તો મજા આવે કાનુડો એવો એક ભગવાન નીકળ્યો કે જેની સાથે ભાઈબંધી થઈ શકે એટલે એની સાથે પ્રેમ મજા પડી ગઈ એની વાતો આવશું પણ પણ બીજે ક્યાંક પ્રાર્થના એટલે કેવી પ્રાર્થના હોય કેવી હોય હોય તો માગણી અહીંયા પણ માગણી છે જે તો કંઈક યાચવાનું છે પણ એવી માગણીઓ છે એવી ઉત્કૃષ્ટ માગણીઓ છે કે માગણી શબ્દની ગરિમા વધારી દે કેમ માગવું કોની પાસે શું માગવું એ પણ એક કલા છે વળી મારો નરસિંહ આવી જશે વચ્ચે વચ્ચે કે એને જ્યારે શિવ પ્રગટ થયા અને પૂછ્યું કે તને શું જોઈએ તો એણે ઓલી ડોસીમાની જેમ લિસ્ટ તૈયાર નહોતું રાખ્યું મારા જેવો કોક હોત તો એમ કહે કે પહેલાં મારી ભાભીને પહોંચ એ મને એટલા ત્રાસ દે છે એના ભાભી એને ત્રાસ દેતા હતા એટલે તો બિચારો ભાગીને જંગલ માગ્યો હતો હા પણ એણે એ માગ્યું નહીં કારણ કે એની 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 પ્રાર્થનાની વ્યાખ્યા જુદી હતી એણે શું માગ્યું તમને જે વલ્લભ હોય જે દુર્લભ આપો તે મુજને દયા હણી રહે તમને જે પ્રિય હોય અને જેને મેળવવા દુર્લભ હોય એ મને આપો માગવાની કળામાં એ જીતી ગયો પસંદગીની કલામાં નરસિંહ જીતી ગયા છે અને આપણને શીખવાડે છે કે પસંદગી કોના ઉપર ઉતારાય અને માગવું હોય તો સામે કોણ છે એની પાસે શું મગાય આપણે ભગવાનની ભક્તિ કરવા બેસીએ ત્યારે જબ કોઈ નહીં આતા મેરે દાદા આતે હે મેરે દુઃખ કે દિનો મેં બહુ બડે કામ આતે હે એ ભગવાન એમાં આ તો સારું છે કે આપણા તીર્થંકર પરમાત્મા છે બીજા કોઈ હોય તો તપીને સીધી ઠપાટ ઠાકા કરવા આવે આ સારું છે કે તે આપણા બધા ભગવાન રાગવેશ બધા ખરી ગયા છે ગમે એટલું કરો અમારા એક કવિ કચ્છના કવિ તેજ છે એને બહુ સરસ કહ્યું એ નલિયાના કવિ અને કચ્છના આમ લગભગ અખાની કક્ષા અખાની કક્ષાના કવિ છે બહુ માર્મિક કવિ એને દેરાસરમાં એક દિવસ ચોરી થઈ ગઈ એટલે ભગવાનને લખેણો હાર કો કે પહેરાવ્યો હતો અને ચોરી ગયો એટલે બધા હો હો થઈ પડી એટલે એણે જઈને ભગવાનને પૂછ્યું કે ભગવાન હેડા વડા ભગવાન ભગવાન તમે મોટા તમારા ગળામાંથી ઓલો હાર લઈ ગયો તો તમને ખબર ન પડી માણસ કાંઈક કરે તો ખરો ભણે તમારા ખરાબ લાગે તમારું આમ કાંઈ કોઈ ચોરી કરી જાય તો ખરાબ ના લાગે તો ભગવાન કે કોક પહેરાવ્યો તડે તડે મૂકેતા કી ન થયો અને કોક લાવ્યો તડે તડે મૂકેતા કી ન થયો હા કોક પહેરાવી ગયું તું અને કોક ઉતારી ગયું મને શું એ હાર સાથે લેવા દેવા છે આ સારું છે કે આપણા ભગવાન એવા છે બાકી તપીને એમણે રોજ નીચે આવે અને આવે આપણી હાલત થઈ જાય આપણે જો કે એની પાસે આધાર કાર્ડ માગી એવા છે પણ આવા ભગવાન પાસે આપણા તીર્થંકર પરમાત્મા પાસે માગણી કરાય તો કેવી કરાય એનો ઉત્કૃષ્ટ નમૂનો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત જયવિરાય સૂત્ર છે અને એમાં ઉત્કૃષ્ટ તેર પ્રાર્થનાઓ છે જેની વાત એક એક કરીને મારે આ એકાદ કલાકમાં પૂરી કરવાની છે સૂત્રનો ઉપાડ જુઓ આરંભ જ મસ્ત અને મજાનો છે જય વીરાય જગગુરુ આરંભ જ જય થી થાય છે એટલે સામાન્ય રીતે જય છેલ્લે આવે અહીંયા પહેલે જ જય છે જય જય કારા આપણું બહુ પ્રિય ગીત બાહુબલીના કારણે બન્યું કારણ કે એમાં જય પહેલા છે ને જય બોલતાની સાથે જ આપણને તાન ચડે છે જય બો આપણે જય બોલાવીએ ત્યારે એક જાતનો ઉત્સાહ ઉમંગ આ જોશ આપણી અંદર ભરાય છે તો અહીંયા જય વિરાય જગગુરુ હો મમ પભાવો ભાવો ભૈવમ ભવ મગાણુ સારિયા ઇઠ સિદ્ધિ લોગ વિરુદ્ધ ચાવો ગુરુજન પુઆ પરથ કરણમ ચ સુહગુરુ જોગો તવયણ સેવણા આભવ મખંડા વારી જય જય વિન્યાણ બંધણ વિયરાય તુહ સંવે તવી મમુજ સેવા ભવે ભવે તુમ ચરણાણમ દુખ ખવો કમ્મ ખવો સમાહી મરણમ ચબોહિલાભો સંપદ જહુ મહ એમ તુઅ નાહ પ્રણામ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતી શાસનમ કરીને આપણે રોજ ચૈત્યવંદનમાં આ સૂત્ર બોલીએ છીએ અડધા મહાત ઊંચા અને પછી વળી નીચે એવા બધા એક્શન તો આપણે બધા કરીએ છીએ એના રહસ્યોને ઉઘાડવાની એક નમ્ર કોશિશ આપણે અહીંયા કરીશું તો આ વિરાય એના ઉઘાડથી સૌથી પહેલા જય થી શરૂઆત થઈ અને જય કોનો વિયરાય સ્પષ્ટ છે ભાઈ સૌથી પહેલી આ સ્પષ્ટતા છે છે આપણા બહુ ક્લિયર કટ વાતો મૂંઝાવાનું થાય એવું છે નહીં જય વિયરાય વિતરાગનો જય બીજા કોઈનો નહીં બીજા કોઈનો નહીં એટલે અહીંયા કોઈનો નિષેધ નથી પણ એમને બરાબર ખબર છે કે વિતરાગ પ્રત્યેની શ્રદ્ધા અહીંયા પ્રગટ થઈ છે આનંદગંજી મહારાજને આજે બપોરે પણ મેં ટાંકેલા ને અહીંયા કહેવાનું મન થાય એમનું બહુ જાણીતું સ્તવન છે કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે લખ લીલા નવી રે લીલા દોષ ઘટેલા બહુ સરસ ગવાય પછી આપણે ક્યારેક ગાશું એકાદ વચ્ચે હું ગાઈશ મને ગાવું બહુ ગમશે પણ એમાં તણાઈ જવાશે પછી હા તો એમાં અહીંયા જે ભગવાનની પૂજા છે એ કોઈ લીલાધર પુરુષની નથી વિતરાગ પરમાત્માની છે જૈન પરિભાષાને ન જાણનારને એમ થાય કે આ વળી કયા ભગવાન આવ્યા નવા પણ અહીંયા બધા જાણકાર છે એટલે એવા ભગવાન કે જેણે રાગ દ્વેષને ક્ષીણ કર્યા એ વાત બહુ કોમન થઈ ગઈ છે પણ કેમ કર્યા એ આખી પ્રોસીજર એમાં ભોના ભવ ગયા કામ તો આટલું જ કરવાનું છે રાગ દ્વેષને ખંખેરતા જવાનું છે પણ મરી રહ્યા ને ખાશે કેમ એનો માર્ગ બતાડ્યો છે એ બધા સ્તવનોમાં પણ છે અહીંયા પણ છે કેવી રીતે અહીંયા લગભગ માર્ગની જ વાત છે કે કેમ થશે આ પણ અહીંયા પહેલી જે સ્પષ્ટતા છે તે આ છે કે જ્યાં વિતરાગતા છે ત્યાં જય છે અને જ્યાં સરાગતા છે ત્યાં પરાજય છે આટલી સ્પષ્ટતા છે સૌથી પહેલી સમજવા જેવી વાત આ છે કે તમારે પણ જો તમારો જય કરાવવો છે દેન યુ હેવ ટુ ગો ઓન ધ વે ઓફ વિતરાગ હા તમારે વિતરાગતાના રસ્તે જવું પડશે તો જ તમારો જય થશે નહીંતર દુન્ય વિજય કદાચ તમારો થાય પણ આખર મુખ્ય કલ્યાણ જેને આપણે મુક્તિ કહીએ છીએ એ કેવી રીતે કરાશે કેમ થશે એની વાત એ માટે શું શું જોઈશે પણ એ જે માર્ગ બતાડનાર છે એ ભગવાન માટે શબ્દ વાપર્યો જય વિરાય જગગુરુ અહીંયા જૈન ગુરુ એવો શબ્દ વાપર્યો નથી બહુ માર્મિક શબ્દ છે જય વિરાય જગગુરુ જે આખાના જગદગુરુ છે હા હિન્દુ દર્શનમાં તો જગદગુરુ શંકરાચાર્ય એમ કહેવામાં આવે છે કૃષ્ણને જગદગુરુ કયા છે અરે મીરા સહિત જગદગુરુ છે નરસિંહ અમારો જગદગુરુ છે કેમ જગદગુરુ એટલે કોણ કે જે આખા જગતના કલ્યાણ માટે વિચારે અને એવું કશું જગતને આપી જાય જેનાથી જગતનું હિત થાય કલ્યાણ થાય ભલું થાય એવો માણસ એની સમજ પ્રમાણે આપે આ બધાનું દર્શન એકદમ કેવળ જ્ઞાની ભગવાનો કેવળ જ્ઞાની એટલે જેને જે માત્ર જ્ઞાન રૂપે શેષ રહે એવું કે જેને જ્ઞાન બધું જ જ્ઞાન જેને અર્જિત કરી લીધું એ કેવા ભગવાન એને એને આપણે રૂપ તો આપ્યું છે નામ તો આપ્યું છે મહાવીર છે ને વગેરે 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 ચોવીસ નામ આપણે આપ્યા છે પણ એનું અસ્તિત્વ મારે લોગસની વાત કરવા જવાની થયેલી ત્યારે મેં કહેલું કે ચોવીસે ભગવાનનું સ્તોત્ર એટલે વંદનાનું સ્તોત્ર એક જ છે એનું કારણ શું છે ચોવીસે ભગવાનનો ભગવાન થવાનો માર્ગ એક જ છે દેર ઇઝ નો કન્ફ્યુઝન આ એમ થયા ને આનું આમ થયું આનું આમ થયું આમ ગયા એટલે મુક્તિ થઈ આમ ગયા એટલે ના બધાનો રસ્તો એક બધા પહોંચે ડેસ્ટિનેશન એક એટલે એ બધાની પ્રાર્થના પણ એક લોગસ માં ચોવીસે ચોવીસ ભગવાન છે કેમ તો કે કોઈ કન્ફ્યુઝન જ નથી બધાએ આ જ માર્ગે ચાલવાનું છે તો અહીંયા આવા વિતરાગ પરમાત્મા જે જગતગુરુ છે જગત આખાના કલ્યાણની જેણે ખેવના કરી અને એ માટે જેણે રસ્તો બતાડ્યો એવા જગતગુરુ પભાવો તમારા પ્રભાવથી વળી તમને પ્રશ્ન થાય કે પ્રભાવ વળી કયો પ્રભાવ આવ્યો એક બાજુ તમે કહો છો કે ભગવાન નથી દેતા નથી લેતા નથી કઈ નથી હ

શાતા મળે છે મળે છે એ પાણીને કોઈના પ્રત્યે રાગદ્વેષ નથી પણ તમે પીશો તો તમારી તમને શાતા મળશે બેન પીશે તો એમને મળશે એ રાગ દ્વેષ ન હોવા છતાં એનું સેવન કરનારને એ શાતા તો મળે જ છે તેમ ઈશ્વરના શરત એટલી છે ચંદ્રશેખર મહારાજે પોતાની પોતાના પુસ્તક મારી તેર પ્રાર્થનાઓ અવડું દળદાર લખ્યું છે એમાં એક લખ્યું છે એ ઈસ્લામમાં પણ એ જ વાત આવે કે તમારે ખુદાની બંદગી કરવી પડશે એની પાસે અરજ ભાઈ તમારે એપ્લિકેશન તો કરવી પડે ને અહીંયા તમારે કોઈ મદદ લેવા આવે સુકૃત સેન્ટરમાં ધારો કે તમે કોઈની મદદ તો વોટ યુ નીડ યુ નીડ એપ્લિકેશન તમને શું જોઈશું કે ભાઈ એક અરજી કરી દો સાદી એટલે અમને શું ખબર પડે અથવા માંગવા તો આવવું પડશે ઈસાઈ ધર્મમાં એટલે ખ્રિસ્તીમાં એ લોકો બાઇબલમાં લખે છે સાવ સાદું સીધું સૂત્ર શું ખટખટાવશો તો ખુલશે અંદરથી વાળેલું જ છે ખાલી આમ ખખડાવવા જશું ને સાંકળ ને તે ભેગું બારણું ખુલી જશે પણ ભાઈ એટલું તો તારે કરવું પડશે વિના તો નહીં પીરસે ભલે આપણે કહેતા હોય કે તો મોઢું જોઈને તેને ખબર પડી જાય બધું બરાબર બે ચાર દી પછી તો એમ કેવું પડે કે માં ભૂખ લાગી છે એટલે ભગવાનને કેવું તો પડશે ને આ શું કેવું પડશે તો પણ કેવો તો ખરા પણ કયો તો કેવું કયો શું કયો એની કેટલીક પ્રાર્થનાઓ અને મળે કયા ન્યાય મળે છે એકલવ્ય પાસે દ્રોણાચાર્ય નહોતા પણ શું હતી એટલે મેં હમણાં ગુરુ વિશે એક લેખ કર્યો તો એમ કહ્યું કે ગુરુ કરતા પણ ચડિયાતી છે ગુરુની ભક્તિ અર્જુન કરતા પણ મોટો બાળાવડી એકલવ્ય છે થયો છે એને એકે દિવસ ટ્યુશન ક્લાસ દ્રોણાચાર્ય લીધા નથી ત્યાં મૂળ ક્લાસ તો નથી લીધા પણ ટ્યુશને નથી લીધા કશું જ નથી લીધું માત્ર ને માત્ર એની પાસે પોતાના ગુરુની પ્રતિમા છે અને ગુરુ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આ માણસ પોતે આપ બળે શીખી રહ્યો છે આ દ્રષ્ટાંત આપણા માટે એટલા માટે ઉચિત છે કે આપણે આ જ રીતે કામ કરવાનું છે ભગવાન આપણી પાસે હાથ જાલી તમારી સાથે ચાલવા નહીં આવે કે હાલ બેટા અહીંયા લઈ જશે ને અહીંયા લઈ જશે એમ નહીં કરે પણ આપણે એના પ્રત્યે અનન્ય શ્રદ્ધા રાખીને પોતાની યાત્રાને આગળ ધપાવતા ધપાવતા માગવાનું છે શું માગવાનું છે પહેલી જ શરત ભવ્ય ભવ નિર્વેદ માગ્યો પહેલી જ શરત અને માગણી એવી માગણી કરી કે બધી જ માગણીઓનો છેદ ઉડી જાય તમેને તે માંગણીઓમાં આપણે પહેલામ ધીરેથી માણસ ઉપર 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 જાય અને પછી મોટી માગણી છલે કરે અહિયાં પહેલી ધડકે મોટી માંગણી છે શું મોટી માંગણી છે હે હે પરમાત્મા તમારી કૃપાથી મને ભવનો નિર્વેદ પ્રાપ્ત થાવ હવે નિર્વેદ શબ્દનો અર્થ આપણે અહીંયા કરીએ છીએ ઉદાસીનતા એના માટે સરસ શબ્દ મળ્યો ઉદાસીનતા તો સાધક ની ઉચ્ચ કક્ષાનો પરિચય આપણને સાવ આરંભે મળી ગયો કે આ સાધક કેટલો મોટો છે આ ઉદાસીનતા એટલે જેને ગીતાનો શબ્દ છે યોગ સંસારમાં રહેવાનું રહેવાનું છે છે બિલકુલ ચોક્કસ રહીશું આપણે કઈ રીતે રહીશું સ્વયં કૃષ્ણ આપણને રહીને શીખવાડી ગયા જલ કમલવ અને બીજા પણ આપણા બધા જ સાધકો કે તમે રહ્યો એવી રીતે તમને એમ થાય કોઈને એમ જ થાય કે આમાં ખૂપેલા છે પણ એ ખૂપેલા હોય નહીં જનક રાજા પાસે એક સાધુ આવી ચડે છે અને એ સાધુ આવીને કહે છે કે આ બધા તમને ઋષિ ઋષિ કહીને બધા મોટે મલાવે બધા વખાણ કરતા ફરે છે તે તમે ઋષિ છે ને એક બાજુ અમે આ બધો ઘર બર ત્યાગ્યો સાધુ થયા જંગલમાં રહીએ છીએ આશ્રમ આ તે બધું તો અમે ઋષિ કહેવાય તમે છે ને ઋષિ કહેવાઓ એટલે જનક રાજા કે છે કે આને જેલમાં નાખી દો એટલે ઓલાને એમ થાય છે કે આવો તે કોઈ ઋષિ હોય જેલમાં નાખી દેવાનું કે છે તો ઓલો બધી વધારે બબડાટ કરે છે એટલે કે આને કાલે ફાંસીની સજા તો કે પાપ છે મરી મુક્તિ મુક્તિ મળે પાછું તો તો હા કે જે થતું હોય કાલે તમને બધાની વચ્ચે ફાંસી દેવામાં આવશે એ ના બાપા પછી મરવાની વાત આવે એટલે બીક લાગે ને એટલે બધા એને જે સંભળાવવા આવ્યા હતા વટ પડાવ્યા એ બધું છૂસ થઈ ગયું અને આવીને કે છે કે બાપ મહેરબાની માફ કરો

તો કે કાંઈ વાંધો નહીં જીવ બચાવવા કાંક તો ઉપાય થયો તો સારું થયું એટલે કે ભલે બાપા ભલે એમ કરીને બીજા દિવસે રાજસભા ભરાણી નૃત્યાંગનાઓ રૂપાળી સુંદર મેનકા ઉર્વશી રંભા વગેરે વગેરે જેવી એવા આપણા જૂના નામો છે હવેના નામોમાં ઐશ્વર્યાથી માંડીને બીજા બધા આવે હા એ બધા જેવી બેનો નૃત્ય કરવા આવી કોઈ વગાડે છે કોઈ ગાય છે કોઈ આમ કોઈ તેમ બધા આમ તલીન થઈને સાંભળતા હોય એવું લાગે છે અને આ ભાઈ એને એને ફરતે એક આંટો જ દેવાનો છે ખાલી આટલો હોલ છે આપણે સમજી લઈએ ફોર એક્ઝામ્પલ એ ભાઈ એ બિચારે માંડ માંડ મરતે મરતે કલાક ડોડે આપણું લેક્ચર પૂરું થશે ત્યાં સુધી એનો આંટો પૂરો થઈ જશે એટલે એ માંડ માંડ એણે લેક્ચર આ અરે આંટો પૂરો કર્યો ત્યાં જનક રાજા એને પાસે બોલાવીને કે છે કે મજા કેવી આવી નહીં એટલે કે શું કપાળ મજા આવે તો કે આવું સંગીત વાગતું તો ભણ્યા તમને મજા ના આવે આવી નૃત્યાંગનાઓ આવી રૂપાડી હતી મજા આવે એવું તો કે શું જો મજા શું આવે જો હું તો મજા આવે ને તો કે કા તમે તો અહીંયા જ હતા પણ એ કે આ તેલનું ટીપું ન પડે એમાં મારું ધ્યાન હતું તો આ તેલના ટીપાને જો હું કે આ પછી આ તમારા નૃત્યને ને સંગીતને ને એને જોઉં તો કે ભલા ભાઈ તને તારા હાથમાં તેલનો કટોરો દેખાય છે મારા હાથમાં દેખાતો નથી ફરક આટલો જ છે હું મારું તેલ બચાવું કે આ નૃત્ય જોઉં હું આમ જ હું મારી ચોવીસ કલાક ને છત્રીસ ઘડી આમ જ જાય છે કે હું આ મારી જાતને સાચવું સાધક અખંડ જાગતો હોય આપણા માટે આપણે ત્યાં સાધકની વ્યાખ્યા જે કરી છે ને એમાં આ છે અખંડ જાગૃતિ આ અખંડ જાગૃતિ એટલે ભવ નિર્વેદ અખંડ જાગૃતિ એ માણસ સૂતો ન હોય એટલે સુએ નહીં સુએ સુતા સુતા પણ એ માણસ જાગતો હોય અને ખરેખર જાગતો હોય એટલે નરસિંહ જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાષે કન્ફ્યુઝ કરે એવી પંક્તિ છે કે જાગું છું તો દેખાતું નથી ને ઊંઘમાં અટપટા ભોગ ભાષે જ્યાં સુધી ભોગ ભાસી રહ્યા છે ત્યાં સુધી સમજો કે આપણે સૂતા જ છીએ

સંસારમાંથી મુક્ત નથી થયા ત્યાં સુધી અહીં જ રહેવું પડશે પણ રહો તો કેવી રીતે રહો એનાથી અધર થઈને રહો અલિપ્ત થઈને રહો જેમ કાદવમાં કમળ રહે છે તેમ એમ અલિપ્ત થઈને રહેવાની પ્રાર્થના કારણ કે સંસાર જો મીઠો લાગ્યા કરશે મજા આવ્યા કરશે ત્યાં સુધી કામ થશે મીઠો લાગે કંતડો ખારો લાગે લોક કંથવિહોણી ગોઠડી તે તો રણમાં હે પોક આનંદગનજી મહારાજ કે છે કે મને મીઠો લાગે કંથડો કયો કંઠડો રુષભજીનેશ્વર પ્રીતમમાં ઈ પ્રીતમની વાત છે અહીંયા એક અંત એક અંત મને એટલો મીઠો લાગે છે કે હવે કંટાળો એ થયો ગોવિંદો પ્રાણ અમારો રે જગ લાગ્યો অতি ખારો રે મીરાને જે લાગ્યું હા જ્યાં સુધી જગ મીઠું લાગ્યા કરશે ત્યાં સુધી ઓલો નહીં થાય ઓલો ગમશે ને એ એકવાર ગમી ગયો ને તમને તમે જુઓ અમુક જગ્યાની અમારા ખાખર ગામના પેંડા બહુ વખણાય અહીંયા એડવર્ટાઇઝ થવા જ બેઠી છે તો કહી દઈએ તો એના અંજનાના પેડા તમે ખાઓ પછી તમે બીજા કોઈના પેંડા લઈ લેશો જ નહીં એનું કારણ શું કે એનો ટેસ્ટ તમને એવો ભાવી ગયો કે તમને એમ થાય કે પેંડા તો આના જ ખાવા તેમ આ ટેસ્ટ જે દિવસે તમને ભાવશે ભાવ નિર્વેદ એટલે એ જુદા પ્રકારનો ટેસ્ટ છે પણ આપણો એ ટેસ્ટ ડેવલપ નથી થયો આપણને એ કારેલાનું શાક લાગે છે અને ડાયાબિટીસમાં ને હોઈએ તો જ ખાઈએ એવા લોકો જ ખાય એવું આપણે માનીએ છીએ એટલે આપણે એ તરફ જોતા નથી ને આપણે ગુલાબજાંબુ ને બધામાં મજા આવી જાય છે પણ ગુલાબજાંબુ ખાવાની મનાઈ નથી એસી માં બેસવાની મનાઈ નથી ગાડીઓમાં ફરવાની મનાઈ મનાઈ નથી નથી સુખમાં રહેવાની ભગવાને કરી ભગવાનના શ્રાવકો બધા બધા લંગોટ પહેરીને ફરતા નહોતા ભગવાનના શ્રાવકોની કથાઓ તમે સાંભળો આપણને તમર ચડી આવ્યો ચક્રવર્તીઓના તો તમે જુઓ તો આપણને અદેખાઈ આવે એટલું બધું શાસન ને એટલા બધા સુખ પણ મજા એ વાતની હતી કે સુખમાં એ માણસ લિપ્ત નહોતા થઈ ગયા એમાં ડૂબી નહોતા ગયા અમારો સુદામો એ માણસ ગરીબ હતો ત્યારે પણ બધાથી અલિપ્ત હતો અને છેલ્લે મારો પ્રેમાનંદ એમ કહે છે સુદામા ચરિત્રની પંક્તિમાં છેલ્લી લીટીઓ યદ્યપી વૈભવ ઇન્દ્રનો તોય ઋષિ રહે ઉદાસ કે એને એને ઇન્દ્ર જેટલો વૈભવ મળી ગયો તોય આ ઋષિ ઉદાસ છે આ ઉદાસીનતા અહીંયા પહેલી અપેક્ષિત કરી છે કે ઈશ્વર પરમાત્મા મને આ ઉદાસીનતાની સમજ દે હા અમારા આપણે ગઝલકારે કહ્યું છે કે એટલી સમજ મને પર્વ દિગાર દે જ્યાં જેટલું સુખ મળે બધાનો વિચાર વિચાર બીજાનો એ વાત વાત જુદી છે છે પણ અહીંયા આ આ સમજ કેળવવાની કે હું જગતથી અલિપ્ત છું જુદો છું એના એમાં ભળી ન જાઉં આપણે ભળી જઈએ છીએ ને ત્યારે બહુ તકલીફ થાય છે રહ્યો અહીંયા પણ એમાં ઓતપ્રોત ન થવાની પ્રાર્થના સૌથી પહેલી કરી છે એ પ્રાર્થના પછી બીજી પ્રાર્થના ભગવાન પાસે કરે છે એ છે માર્ગાનુસારિતાની કે હે પરમાત્મા હું મગાણુસારિયા હું માર્ગાનુસારી બનું માર્ગાનુસારી એટલે માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણો છે ને એની વાત હું એક એક એકની નહીં કરવા બેસ પણ એ બધા ગુણો મારી અંદર આવે કેમ આવે તો કે મારે ચાલવું છે ને આ આ યાત્રા છે અને યાત્રા માટે અમુક ક્વોલિફિકેશન્સ જોશે તમને સામાન્ય ટોપાઈ નોકરી માટે જોઈએ છીએ આટલી 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 ક્વોલિફિકેશન્સ તો વોટ ક્વોલિફિકેશન યુ નીડ ફોર ધીસ તો એ આ પાંત્રીસ ગુણો છે આ આ આ ભાઈ આટલું તો જોઈશ તો ઈશ્વર પાસે માંગ છે કે ભગવાન તો હવે એ કોના પાસે છે તો કે પરમાત્મા પાસે છે તો તમે મને આપો તમે મને એટલે તમારી કૃપાથી મને માર્ગાનુસારિતા પ્રાપ્ત થાઓ માર્ગાનુસારિતાના ગુણો મારી અંદર આવો અને હું એ પ્રમાણે ચાલતો થાઉં સારું જેટલું કરી શકું એટલું હું કરું માર્ગાનુસારી એટલે કોણ મારા ગુરુ મહારાજની કવિતામાં એક છે પંક્તિ કે પગલાં ધૂળમાં પૂર્વપથિકના શોધી શોધી જાઉં પથિકો આપણા જે ચાલી ગયા છે એ પૂર્વ પૂર્વપથીકોને આપણા ઉપર ઉપકાર એ છે કે આપણા માટે પગલાંની છાપ છોડીને ગયા છે અને એને શોધી શોધીને એના પગલે પગલે ચાલ્યા જઈશું ને તો ધીરે ધીરે આપણે પણ એ જગ્યાએ પહોંચી જઈશું એ પહોંચવું ખાલી મહાવીરનો ઈજારો નહોતો ન તો બુદ્ધનો ઈજારો કે ન તો બીજા કોઈનો ઈજારો હા વિવેકાનંદજી એ કહ્યું કે હું બુદ્ધ મહાવીર કે જીસસ પેગમ્બર સાહેબને એટલા માટે ભગે નથી લાગતો કે બધા મોટા માણસો થઈ ગયા અને બધા બહુ ઓહો હો આહાહા પણ હું એટલા માટે પગે લાગું છું કે એ લોકો ચાલ્યા અને એ જગ્યાએ પહોંચ્યા અને સિદ્ધ કરીને બતાવ્યું કે કોઈ પણ સામાન્ય જીવ આજનું અમીબા એ આવતીકાલનું બુદ્ધ છે એ વિનોબા વિવેકાનંદનું વિધાન છે કે આજે જે અમીબા છે એ આવતીકાલે બુદ્ધ થઈ શકે છે એમાં શક્યતાઓ છે માણસમાં જે શક્યતા છે આપણા બધામાં જે શક્યતાઓ છે એ શક્યતાઓને જાગૃત કરવાનું અહીંયા કહે છે કે આપણામાં પણ આ બધા ગુણો છે વી કેન ઓલસો અચીવ દિસ આપણે પણ અચીવ કરી શકીએ છીએ અને આપણે પણ આ માર્ગ ઉપર પહોંચીને બુદ્ધત્વને વરી શકીએ છીએ આ આપણું આપણું ગજુ નથી એવું નથી આપણે એ દિશામાં વિચારતા નથી તો લેટ્સ થિંક આપણે ચલો વિચારીએ અને એ એ દિશામાં આગળ વધીએ તો મગાણું સારી આ ઇઠફલ સિદ્ધિ આમાં બહુ મજા આવે છે કારણ કે આપણને ફળબળ મળે ને તો મજા આવે અમારા બધા જે બધા પ્રકારો હોય મધ્યકાળના આખ્યાનો હોય ફલાણું હોય ઢીકણું એ બધામાં છેલ્લે શું હોય નિયતિબેન ફળશ્રુતિ હોય હા ફળશ્રુતિ છેલ્લે મજા આવે કે આ કથા સાંભળશે ને પહેલા તો ફળશ્રુતિઓ કેવી હતી આ સુખ મળશે ને એના દુઃખ દરિદ્ર ટળશે ને એને આ મળશે ને એને તે મળશે ને વગેરે એટલે બધા સાંભળવા જાય એમ કરીને સાંભળવા જતા હતા એ સારું નાકા પ્રેમાનંદે લખ્યા ન હોત ને લખ્યા ન હોત તો આપણે વાંચ્યા કીધી હોત

આપણને આ પંથ એટલો બધો લાંબો લાગે છે આપણે ચાલતા શું કામ નથી ખબર છે કારણ કે આપણે ઓ કેદી અહીંયાથી અમેરિકા પગે જવાનું છે એના જેવું છે કોઈ એક સાધકને કોઈ એક કહ્યું એ સાધના કરી રહ્યા હતા અને એ સાધકને સાધકે પ્રશ્ન કર્યો કુદરતને કે જરાક પૂછો તો ખરા દેવતાઓ દેવતાઓને કે મારો મોક્ષ ક્યારે છે એટલે આકાશવાણી થઈ અત્યારે જેમ એ આકાશવાણી હે એમ કરે અમે બધાએ બોલવા જઈએ છીએ જેમ નાચવા માંડ્યો કે વાહ વાહ કોઈ કે અકલ વગર નો કહેવાય ને કોઈક માણસ તો અહીંયા પડતું મૂકે કે હવે અવળા વર્ષ કોણ લપ કરશે એના કરતા હાલો ખાઈ પીને મજા ના કરી તેમાં ત્યાર જેવી મજા અત્યારે હું તો ઘણી મારા વિદ્યાર્થીઓને કહું કે પહેલાંના રાજા મહારાજાઓને નહોતી એટલી મજા આપણે બધાને છે બોલો આઈસ્ક્રીમ ક્યારે કોઈ એ ખાધો અકબર આવો અઝીમોશાન શહેનશાહ એના માટે ગીતો લખાય છે હરામ બિચારાને આઈસ્ક્રીમ ને એ બધું નસીબ થયું હોય હવા મહેલ એ લોકો કહેતા હતા પણ એ હવા મહેલ કેવા છે એ તમે જોવા જાવ તો ખબર પડે કે હવા મહેલ હતા અને બહુ બહુ તો દાસીઓ બિચારી આમા હા મામા આ મામા આમ કર્યા કરે એમાં ક્યારેક વાગીએ ગયું હશે કાનમાં પણ એ એ એ એ જે રાજાઓને કે એ બધાને જે સુખ ભોગવવાનું થયું છે એ સુખ આપણે બધાને ભોગવવાની મજા પડી જાય આપણને એમ થાય કે ભોગવી લઈએ ને ઓલા ઓલો તો નાચવા માંડ્યો કેમ નાચવા માંડ્યો કારણ કે એને એમ થયું કે આટલા સમય પછી તો ભણ્યા મુક્ત થઈ જઈશ વાહ આટલું તો નક્કી થઈ ગયું હા નાચી ઉઠ્યો છે ઓલો માણસ અને તરત એનું મોક્ષ થયું છે એવું કહેવાય છે ભલે એ વાર્તા હોય તો વાર્તા જે હોય તે વાત એ છે કે આપણે બધા થાકીને બેસી જાય કે કેદી પૂછશું આનંદ ગાંધી મહારાજ એના માટે બધાને સાવધાન કર્યા છે શું કહ્યું છે કે સેવન કારણ પ્રથમ ભૂમિકા રે અભય અદ્વેષ અખેદ ભગવાનની સેવા કરવી છે ઘંટ વગાડીને ટીલા ટપકા કરવાથી ખાલી કામ નહીં થાય સોરી હા સોરી ટુ સે હું આનંદગંજી ઇન્વર્ટેડ કોમામાં બોલું છું હા એ શું કહે છે અભય અદ્વેષ અખેદ આ ભૂમિકાએ આગળ વધવું પડશે અભય તારામાં પહેલા ઉભું પડે તો તું માર્ગ ઉપર ચાલ્યો કહેવાય ભગવાન ઋષિ અહીંયા જે આપણા સાધકો સાધુ થાય છે પહેલું તો અભયનું વરદાન ઓગો એ અભયનું પ્રતિક છે હા એ બીજું કશું નથી અભય આપ્યું જગત આખાને અભય જાહેર કર્યો હા જેમ ડિક્લેર કરે છે કે મારા તરફથી કોઈ ને ભય નથી હા અભય એટલે આપ હું નિર્ભય એટલે હું કોઈનાથી ડરતો નથી પણ અભય એટલે મારાથી પણ હવે કોઈને ડર નથી એ અભય અદ્વેષ મને કોઈના પ્રત્યે દ્વેષ નથી મારનાર પ્રત્યે પણ નહીં કાનમાં ખીલા ઠોકનાર પ્રત્યે પણ નહીં અને અખેદનો અર્થ આપણે એવું કરીએ કે ખેદ એટલે દુઃખ એવો અર્થ આપણે કરતા હોઈએ આનંદગનજી મહારાજને અપેક્ષિત છે એ શબ્દનો અર્થ જુદો છે ખેદનો અર્થ કે છે થાક એટલે અખેદ એટલે અથાક તારે તો ચાલ્યા જ કરવાનું છે ચાલ્યા જ કરવાનું ચાલ્યા ખબરદાર આમાં તું એમ કીધું કે હવે ક્યારે આવશે તો કદી નહીં આવે અને વિચિતું આવશે ધડાંગ દે તું ને બાકી તું એમ કે હવે કદી હવે કદી હવે કદી એમ તને ઉતાવળો થઈ જશે કદી આવશે અધીરા થવાથી કામ નહીં થાય એટલે અમારા ગુરુ મહારાજે એમ કહ્યું કે જળહળ દીવા ભાડી આગે તજશો ના પગ આપણે ભગવાન તો કદી થવાશે મૂકો ને પડતું એના કરતા મજા નકલ લઈ હા પણ અહીંયા આ વાત કરી માર્ગાનું સારીતા ઉપર ચાલી અને હું ઈષ્ટફળ પ્રાપ્ત કરું એ ઈષ્ટફળ કયું મુક્તિ અને એના ઉપર ચાલ્યા જ કરું ચાલ્યા જ કરું ચાલ્યા જ કરું આખરે મેળવીને રહીશ ભગવાનને ચેલેન્જ છે હું મેળવીને રહીશ એના માટે તમે મને મદદ કરો બસ પણ ઈષ્ટફળ દરેકનું પોતપોતાનું પણ હોય હા મને સારી ઘરવાળી મળે તો હું અહીંયા આવીને બોલી શક્યો છું એટલે મારે નિયમતને મારે અહીંયાથી દંડવત કરવા પડે મારી પત્નીનું નામ નિયમત છે એનો અર્થ થાય છે કૃપા એટલે મારા ઉપર તો ઉતરી જ છે બીજા ઉપર ઉતરે કે નહીં હા તો એ ભગવાનને મેં પ્રાર્થ્યું હોય કે જરાક પાત્ર બરાબર નકા ભટકાયા જ કરશો તો એ એક પ્રકારનું આપણું ઈષ્ટફળ જ છે એ મળ્યું ને કાંઈ વાંધો નહીં સાધકને આવા નાના નાના ઈષ્ટફળ પણ જરૂરી હોય બીજા આપણે કાંઈ હાઈ લેવલના તો છીએ ને કે સીધું મોક્ષને ને જ માગશું આપણા ઇષ્ટફળ ભગવાન કમસે કમ એવા આ સુકૃત સેન્ટર થી હું તો જો આજે આપણે આ વાત કરીએ અત્યારે પિક્ચર જોવાઈ ગયા હોઈએ

જુદું જુદું હોય પણ અહીંયા મૂળ જે ઈષ્ટફળની વાત છે એ આ છે આગળની પ્રાર્થના છે આપણે બધી વિશે આપણને એમ થાય કે હજી મને એમ થાય આ કહી દે આ કહી દે આ કહી દે પણ ઘડિયાળ સાડા નવ એ પહોંચ્યું છે એટલે લોક વિરુદ્ધ ચાવો આપણે હજી ચોથી પ્રાર્થના એ માંડ માંડ પહોંચ્યા રોતે રોતે લોક વિરુદ્ધ ચાઓ હે પરમાત્મા હું કમસે કમ સારું જેટલું કરવાનું છે એ તો કરું મારી યથા સમજ યથાશક્તિ જે બરાબર છે પણ લોકો જેને ન કરવા જેવા કામ કહે છે ઉત્તમ લોકો લોકો એટલે અહીંયા સામાન્ય નહીં ઉત્તમ લોકો એમ કે છે કે ભાઈ આટલું 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 ન કરવું કે આપણા વડીલો આપણને કહી આપણા બાપા જોજો આપણને કહેશે આ નથી કરવાનું આ નથી કરવાનું આ નથી કરવાનું તમે હમણાં ધંધામાં કઈ અનિતિ એમ ઘુસાડવા જાવ તો વધારે બેનિફિટ ને બાપાને ને બાપા ઈ નહીં હલે અમારા કચ્છી મેમ કે આ નહીં ચાલે ભાઈ ચાલો બેસી જાઓ તેમ આપણા વડીલો આપણા ગુરુજનો આપણા પૂર્વ સૂર્યો બધાએ કીધું છે કે આટલું આટલું તો ન જ કરવું વ્યસનો વગેરે 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 તમને બધાને ખબર છે શું ન કરવું કંટાળો શું છે અમને હમણાં બધા એક જરા સરસ કીધું વૃક્ષારોપણના કાર્યક્રમમાં કે આપણા બધાનો કંટાળો આપણે બધા જુદા સંદર્ભમાં દુર્યોધન છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ ખબર અહીંયા એક માણસ એવો નહીં હોય જેને મારાથી એ ઘણાને વધારે ખબર હશે પણ એનો મતલબ એમ નથી કે હું પ્રવૃત્તિ કરું છું આપણે બધા કોશિશ કરવાની છે આખરે આ બધા આ એના માટે છે કે આપણે જાતને ઢંઢોળીએ અને કોશિશ કરીએ કે હું મારી જાતને કેટલી સાફ કરી શક્યો હજી કરું હજી કરું પ્રતિક્રમણ ઇઝ વોટ એ જાત તપાસ માટેની પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા જેસલે પાંચ મિનિટમાં પૂરી કરીને આપણે અહીંયા રોજ અડતાલીસ મિનિટમાં નથી થતી જેસલને તોરલે એમ કહ્યું પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ કરીને ભજન ગાયું અને એક એક પાપ પ્રકાશતો ગયો છેલ્લે એમ કહ્યું જેટલા મથે જ્યાં વાડ સતી રાણી એટલા કુકર્મો મેં કર્યા અને એ માણસ જ્યારે બેઠો તો એવું કહેવાય જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીરા કાંઈ ચમત્કાર નથી થયો એ પ્રતિક્રમણ થયું છે મધ દરીએ પ્રતિક્રમણ થયું હા પ્રતિક્રમણ આપણે તો કાચું પાણી જેને ગણીએ છીએ એ કાચા પાણીમાં એણે પ્રતિક્રમણ કર્યું શું પ્રતિક્રમણ આપણે માત્ર ક્રિયામાં ન અટવાઈ જઈએ અને એ ક્રિયાનો મર્મ સમજીએ તો અત્યારે આપણું કલ્યાણ થાય એમ છે પ્રતિક્રમણ આ આ તાકાત ધરાવે છે આનંદગંજી મહારાજે તો એમ કહ્યું કે જે ક્રિયા કરી ચૌગતી ચૂરે એનો અધ્યાત્મ કહીએ પ્રતિક્રમણ સામાયિક લેતા લેતા દૂધ ઉભરાય તો ચૂલામાં ગયું દૂધ ભલે ચૂલામાં જ જાવ અમે હવે ગેસ ઉપર જ પણ એની જો ચિંતા હોય તો પ્રતિક્રમણ ન ન કરવું દૂધ પહેલાં કરી લેવું ગરમ પછી કરવું અને પછી ન થાય તો કાંઈ વાંધો નહીં એનોય પાછો જીવ ન બાળવાનું જૈન દર્શન કહે છે કે ધર્મ થાય તો ભલે ન થાય તો એના માટે પાછું શું ન કરવાનું આર ધ્યાન નહીં કરવાનું રૌદ્રધાન ને એવું જૈન ધર્મ એટલો ફ્લેક્ઝિબલ છે કે જેટલું કોઈ નથી તમને એમ કે કે તમે ને આ ને તે ને કરો નથી થાતું તો ઉપવાસ કરો નથી થાતું તો એકાશણું કરો નથી થાતું તો બેસણું કરો નથી થાતું તો કાંઈક કરો ચોવીયાર નથી થાતું તો ત્રેવીયાર કરો દુવિયાર કાંઈક તો કર હા પણ જેને કાંઈ ન કરવું હોય એનો કાંઈ વિકલ્પ નથી કાંઈક તો કરવું જ પડે આપણે એમ આશા રાખીને બેઠા કોઈક બાબા આવશે ને હસ્તક્ષેપ નાખશે અને આપણા કામ થશે એવું કોઈ બાબા જન્મવાનો નથી હજી સુધી જન્મ્યો નથી અને જન્મવાનો પણ નથી આખરે આપણે કર્મોથી જ આગળ જવાનું છે પણ અહીંયા લોકો જેને ન કરવા જેવા કામ કહે છે એને તો હે પરમાત્મા હું ન કરું હવે એમ કેમ કીધું અહીંયા કઈ ભાવના આવે છે બાર ભાવનાઓમાંથી સંવર નામની ભાવના હા આપણે ત્યાં આવે સંવર એટલે ટુ સ્ટોપ અટકવું હ ભગવાન હું અટકું ખોટી ક્રિયાઓથી ખોટી બાબતોથી હું અટકું છું દરવાજા બંધ કરી છે પછી નિર્જરા જેટલી થાશે એની વાત આગળ આવશે કમ્મ ખવોમાં આવશે દુઃખ ખવો કમ્ક એ બધામાં નિર્જરાની વાત આવશે અહીંયા બાવર ભાવનાઓમાંથી કઈ ભાવનાની વાત આવે છે સંવર ભાવના કે હું અટકું અને અટકું મને યાદ આવે છે ભોડાભાઈ ભોડાભાઈ વિદિશા નામના એક નિબંધ સંગ્રહમાં લખે છે કે ડુંગર ઉપર અમે ચડતા હતા ઓહો ચડતા નાકે દમ તમે જોજો અહીંયા ખબ મારે અહીંયા ખબે હાથ આવ્યો એમ બે આવી જાય પછી માણસ આમાં આમ હલે અહીંયાથી આમ બધું ગંગા યમના સરસ્વત બધું ભેગું વહે નાકમાંથી જ વહે એવું જરૂરી ન હોય અહીંયાથી વહે જે ચડ્યા હોય એને ખબર હોય હા એટલે બધે જ પસીનાના રેલા જતા હોય અને પછી ઉતરવાનું તો કે એ તો ફટ 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 ઉતરી ગયા પછી માર્મિક વિધાન કરે છે કે આમે તો ઉતરતા ક્યાં વાર લાગતી હોય છે અહીંયા જે પ્રાર્થના છે એ આ છે આમે ઉતરતા ક્યાં વાર લાગતી ઉતરતા વાર જ નથી લાગતી ચડતા વાર લાગે છે આપણે ધ્યાન ઉતરવામાં ન જાય આપણે ઉતરી ન જઈએ એ બાબતમાં ધ્યાન રાખવાનું છે એટલે ત્રીજી પ્રાર્થના આ છે કે ઈશ્વર ધીમે ધીમે ભલે કાચબા છાપ ચાલું પણ મહેરબાની કરીને ઉતરું નહીં એ બાબતની મારા ઉપર કૃપા કરજો આગળની પ્રાર્થના શું માંગી આ પ્રાર્થના થોડીક વિચિત્ર લાગી હતી મને

હવે પ્રશ્ન એ છે કે આટલું બધું હોય એ તો બાપનો તો વિનય વિવેક કરતા જ હોય ને કરતા જ હોય પણ એમાં બે છે પછી મને કે વાત સાચી છે શું છે અત્યારે તમારી જે ઊભો છે એ અંગૂઠા છાપ છે કાળા અક્ષર ભેંસ બરાબર અત્યારે હું તમારા જેવા આવા પ્રબુદ્ધ લોકોની વચ્ચે હાઈ ક્લાસ દોઢ કલાક તમારો લઈ અને ભાષણ ઠોકીને ઘરે જાઉં અને મારી મા મને કઈક કહે તો એને કહો તને ખબર પડે નહીં તું શાંતિ રાખ અહીંયા બેસ આપણે બધાને આ વિચાર ક્યારેક આવ્યો હશે ના આવ્યો હોય તો તમને બધાને હું દંડવત કરવા તૈયાર છું હં અને દંડવત મારા સમજી જ લેજો હું કરવા જઈશ તો તમારો સમય જાશ પણ આપણને તરત એમ આવે છે કે બાપા આમાં તમને ખબર ન પડે આપણે બહુ વિવેકી હોઈએ તો જરાક સરખી રીતે કહીએ હા ટેકનોલોજી આપણને નવી આવી હોય અને એ કહે કે આ શું છે આ જરાક કહે તો ખોર બાપા તમે શાંતિ રાખો આપણે આ કીધું હશે ક્યારેક હા પણ આપણે ખબર નથી પડતી કે એ બાપાના કારણે જ આપણે શાંતિ રાખો બોલી શકીએ એવા લાયક થયા આપણે ત્યાં વિનોબાએ બહુ સરસ કહ્યું છે કે સંતાનો વડીલો કરતા આગળનું જોઈ શકે છે કેમ જોઈ શકે છે તો કે એનું કારણ એ છે કે સંતાનો વડીલોના ખભા ઉપર હોય છે પણ સંતાનો એ બોલવું ન જોઈએ કે આ ખભા જો ખસી જશે તો પોતે પછડાઈ પડશે બિલકુલ આગળનું જોઈ શકે છે કારણ કે એ ઊંચો થઈ જાય ને અહીંયા મારી દીકરીને હું અહીંયા બેસાડું તો એ મારા કરતાં હું ફોટામાં એ વધારે સારી લાગે પણ હું જો ખસી જાઉં તો એટલે આપણે ત્યાં પરંપરા અને પ્રયોગ એવો સિદ્ધાંત આપ્યો છે ટીએસ એલિયટે આપ્યો છે હા પણ એમાં આ પરંપરાનો છેદ ઉડાડી નાખવાથી ચાલશે ને આ પરંપરાના ખભા ઉપર ઉભા રહીને તમારે પ્રયોગ કરવો હોય તો કરો એનો વાંધો નહીં હા એ બરાબર એટલે મા બાપને છોડવા એટલે અથવાનો એનો અવિવેક ચાલશે નહીં કારણ કે ગુણસ્થાનકોની વાત કરીએ તો અગિયારમાં ગુણસ્થાનકમાં લપસવાની હાઈ ક્લાસ શક્યતા છે એટલે આ સાધક એકદમ સાવધ છે કે મારાથી રખેને આવી કોઈ ભૂલ થઈ જાય અને પાછો ઉરુસ ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં એમ કરીને નીચે આવી જાઉં એના કરતાં બાપા સાવધાન ભૂલ ન થવી જોઈએ બીજી વાત શું છે કે જે માણસ જે માણસ પોતાના નજીકના ઉપકારીઓનો ઉપકાર ન સમજી શકે એ પચીસો વર્ષ પહેલાના ઉપકારો કેવી રીતે યાદ રાખી શકે નજીકના ઉપકારી મા બાપ વડીલ ગુરુજન હા એના ઉપકારો એ આપણને યાદ ન હોય ને આપણને એમ થાય કે બહુ ત્રાસ દે છે ત્રાસ દે તોય આપણને જીવન આપનાર એ લોકો છે ઘણા દેતા હોય આપણે એમ ઉપરાણ નથી લેતા હ અમારે એક મહારાજ સાહેબે કહ્યું કે હવે મારે બધી સાસુઓ માટે વ્યાખ્યાન ગોઠવવા છે અમે એક તપ્યા હતા એક દી મહારાજ સાહેબ કે આમાં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મહારાજ સાહેબનું એ છે બહુ સારી વાત છે ને એ જરૂરી પણ છે પણ બધા મા બાપ એટલા કેટલાક તો ત્રાસ દેતા હોય છે એ બીજી વાત છે હું અત્યારે એના એ એટલે ભોગવી રહ્યો છું એવું નથી પણ તમે બધા જો ઘરે કઈ આવશો તો મારે સવારના ચા તકલીફ થશે પણ બિચારા છોકરાઓ મરી રહે છે ઘણીવાર એવું એટલે બેય સાઈડ હોય તો સંસાર છે એટલે એ ચાલ્યા કરવાનું કોઈના ઉપરાણા લેવાની વાત નથી પણ આપણે એ યાદ રાખવાનું છે કે આના થકી આપણું અસ્તિત્વ છે ગમે તેવા હોય એના થકી આપણું અસ્તિત્વ છે એટલે એનો વિનય વિવેક ક્યારે ચૂકાય નહીં મારે તમને દાખલો આપવો છે બલિરાજાનો વામન અવતારમાં જ્યારે બલિરાજા પાસેથી ઓલા મેણા લઈ ગયા અને પછી ત્રણ એમાં બધું લઈ લીધું પગો પગોના માથા ઉપર મૂક્યો એટલે કથા લાંબી છે પણ બહુ મજા આવે આવી કથાઓ જે બહુ મજા આવે આપણે આમ ક્યારેક એની કથાઓ કરીએ ને તોય મજા આવે પણ એમાં એના શુક્રાચાર્ય ગુરુ ને એ કુગુરુ છે આપણે ત્યાં આવશે ગુરુ કેવા હોવા છે એની વાત પણ એ ગુરુ એમ કે છે કે એ કેતો નહીં તું ઓકે હું કહીશ બલી પર આપણને મજા આફરીન થઈ કે વાહ એ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ હોય તો પણ હું આપીશ કારણ કે અત્યારે એ યાચક છે ને હું આપનાર છું તો કે ભલે બાપા તો આપ બીજું શું એને માગ્યું અને આપી દીધું બે ડગલામાં બધું લઈ લીધું ત્રીજું માથા ઉપર અને એ જ ઘટના આપણે ત્યાં આટલી સગ્યા આપણે પૂરી થઈ જાય છે ભાગવત એક ઘટનાને આગળ લઈ જાય છે અને એમાં એવું કે છે કે ત્યાં એ સમયે પ્રહલાદ પ્રગટ થયા છે પ્રહલાદ રાજાના દાદા છે હિરણ્ય કશ્યપ એના પર દાદા થાય જે ઓલા છે ને રાતે નંબર દિવસે એ હિરણ્ય કશ્યપ તો એ પ્રહલાદ એના દાદા છે એ પ્રગટ થયા અને બલિની આંખમાં આંસુ આવી ગયા વિષ્ણુ રાજી થઈ ગયા કે વાહ મજા આવી ગઈ આવો ભળ પુરુષ એને મેં રોવડાવી નાખ્યો એટલે બલડીએ ઠંડકથી આમ કરતા ને એમ કહ્યું કે રખે તમે એવું માનતા કે તમે મારું બધું લઈ લીધું એટલે હું રોઉં છું હું એટલે રોઉં છું કે મારા દાદા પ્રગટ થયા છે અને હું ઊભો થઈને એમને વંદન નથી કરી શકતો એ વાતનો એ વિનય મારાથી વિનય ભંગ થયો છે એ વાતનો મને ખેદ છે એ બદલ મારી આંખમાં આંસુ છે નહીં કે તમે બધે મારું લઈ લીધું છે એ તો હું હમણાં લઈ લઈશ પાછો તમે પગ ઉપાડ્યો નથી મારી પાસે એટલી તાકાત છે કે તમારા દેવતાઓની પાસેથી સ્વર્ગને બધું હું હમણાં લઈ લઈશ મને દુઃખ હોય તો આ વાતનું છે અને એ બલીને આપણે રાક્ષસ કહીએ છીએ દાનવ કહીએ છીએ અને આપણી જાતને આપણે માનવ શ્રેષ્ઠ કહી અને આપણા મા બાપનો હાથ જાળીને વૃદ્ધાશ્રમમાં હાઈ ક્લાસ મૂકી આવીએ છીએ હા કાં તો કે એવી સગવડો છે આલા ગ્રાન્ડ બનાવ્યા બનાવ્યા છે આલા ગ્રાન્ડ બનાવવાની જરૂરિયાત જ ઊભી ન થવી જોઈએ કારણ કે આપણા ઘરો એવું કહેવાય કે જે ઘરમાં આટલી ઝૂંપડીમાં પાંચ છોકરાઓ સમાય પણ પાંચ મહેલમાં બે મા બાપનો ન સમાય અને કોઈને વેંચવા પડે ને આપણે બાગબાન પિક્ચર બનાવવી પડે એ આપણા સામાજિક કરુણતામાં આવે સામાજિક દારિદ્ર્ય છે આ બાગમાન પિક્ચર બનાવવી પડે ને એ સામાજિક દારિદ્ર્ય છે આ દારિદ્ર્ય ન આવે જો તમે આ પ્રાર્થનાઓને સમજીને ચાલો તો ખ્યાલ આવે છે આ પ્રાર્થનાઓ માત્ર ધાર્મિક નથી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર લાઈફ એ દારિદ્ર્ય જમા સમાજમાં ક્યારે આવે જ નહીં જો લોકો આને સમજીને ચાલે તો ધર્મના રીતે કે જે પણ રીતે આગળની પ્રાર્થના છે ભગવાન હું પરોપકાર કરું હું જરાક ઝડપથી જાઉં ને તો પૂરું નહીં થાય પરત કરણમ છ તમે બધા બહુ પરોપકારી છો એટલે એની વાત હું વિગતે નહીં કરું પણ ઈશ્વર હું કાયમ લેવાનું જ ના વિચારું જસ્ટ ટૂંકમાં કેવું હોય તો આટલું મને કોઈને આપવાની ભાવના થાય પરોપકાર એટલે કશું પણ આપ કોઈને ઉપયોગી થવું હ હું એમ કરતો થાઉં લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રકારના પરોપકાર કેટલાક એમ કે સૌ પોતાના કરમ ધરમ જાણે બાપા આપણે શું એ સાધક એમ ન કે સાધક એમ કે કાંઈ વાંધો નહીં હું એને મદદરૂપ થાઉં ભલે ઘણા એમ કે આ તો આપણે કર્મની વ્યવસ્થાને ડિસ્ટર્બ કરીએ છીએ એમ પણ ઉપરાણું લે પોતાને દેવું ન હોય એટલે પણ આ સાધક સાચો સાધક આમ ન કે છેલ્લી વાત આગળની કરી આ બધી વાતો કરી સદગુરુની વાત માગણી આગળ કરી છે આ બધું કેવી રીતે પ્રાપ્ત થશે કેવી રીતે સમજાશે હમ તો કે ગુરુ જોગો મારું હાલે તો આની કંઠી બંધાવું બધાને સદગુરુનો બને યોગ પ્રાપ્ત થાવ સદગુરુનો યોગ કેમ શબ્દ વાપર્યો છે સદગુરુ યોગ કેમ સદગુરુ તો કે આપણે ત્યાં મુપત્તિના બોલમાં આપણે બોલીએ છીએ સુદેવ સુગુરુ સુધર્મ આદરું કુદેવ કુગુરુ કુધર્મ આ મોટેથી બોલીએ આપણે બોલીએ જે મુપત્તિના બોલ બોલાવડા ભાઈ કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું આમ છોડી દઉં અને સુદેવ સુગુરુ સુધ આમ લઉં એને આદરું કુદેવના રાફડા ફાટ્યા છે અત્યારે તમે જે જ્યાં જશો ત્યાં કુદેવ તમે મુંડવા માટે બેઠા પડે એટલા મધ્યકાળમાં નહોતાં એટલા કુદેવ અત્યારે છે કુ ગુરુવો એટલા બધા છે કુ ગુરુવો તો સૌથી વધારે કુદેવો તો બિચારા એને બનાવે ગુરુઓ દેવો બનાવે પણ કુદેવો કરતાં એ વધારે શું છે કુ ગુરુવો એવા બધા ધર્મના નામે ધતિંગ લઈને બેઠા પડ્યા હોય અને હાઈ ક્લાસ એસી હોલમાં એવા બધા વ્યાખ્યાનો ચાલતા હોય અને પ્રશ્ન આવે મહારાજ મે ચાર બાર અમેરિકા જાને કા સોચ રહ્યા અમેરિકા એટલે આપણને પ્રશ્ન થાય કે આપણે આને શું કહીશું મને મારું હાલે તો એને મધ્યકાળમાં મૂકી આવું ને અખો એને સમજાવે મને એમ થાય કે એના ઘરમાં મૂકી આવી આપણે અખાને સમજાવ જરા પણ આપણું હાલતું કઈ નથી ઓમે ઘરમાં ના હાલતો બહાર શું હાલે પણ પ્રશ્ન આ છે કે અત્યારે આવા ની વચ્ચે આપણે સપડાઈ જઈએ ત્યારે અહીંયા ભગવાન પાસે પ્રાર્થના છે કે ભગવાન સદગુરુ નો મને યોગ પ્રાપ્ત થાવ અહીંયા સદગુરુ એટલે શ્રીમદજીએ જેના માટે શબ્દ વાપર્યો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર બહુ મોટી વાત કરી એમણે બહુ ઉહાપોહો થયો એના માટે તો બહુ ડખો થયો કે આવું ન કેવાય શ્રીમદ આ તો જીન તમે બીજા નંબરે ઉપકાર ને બીજા નંબરે નથી કર્યો જીનો ઉપકાર એના સ્થાને પહેલા નંબરે જ છે ગુરુ ગોવિંદ જેવું તેથી કરીને ગોવિંદ કઈ નાના થઈ જતા ગુરુ ગોવિંદ ગોવિંદ જ છે ગુરુ ગુરુ જ છે પણ અહીંયા હાલ હાથ જાળીને આપણો પકડીને ચાલવા ભેગા કોણ આવશે પ્રત્યક્ષ સદગુરુ હું જાશો તો પૂછશો કોને મારી સવા પૂછવા જાશો તો બાંધો આગમો અને પિસ્તાળીસ આમ મારી જેમ લેસન કરવા જવું પડશે એમાં મરી રહેશું કે આ મડ્યું તો મળ્યું ન મળે વળી સોલ્યુશન લેવા શીખવા કોના પાસે જવું પડશે પ્રત્યક્ષ સદગુરુ એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો જેનો ઉપકાર તો પડેલો જ છે કોઈ સવાલ નથી પણ આ સંદર્ભમાં એટલે પણ એવા સદગુરુને મળે એને ઓળખો ઓળખ્યા પછી બાઈ મેં તો લીધો તરાજુ તોલ પણ ઓળખ્યા પછી જે કે સાચું એના માર્ગે તવ તવેણ સેવના અભવ મખંડા એટલે ભગવાન એટલે ગુરુદેવ ગુરુની ગુરુ મને મળે અને એની એના ચરણોની હું સેવના કરું ગીતાનો શબ્દ છે સેવયા કેવી રીતે તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે એના ઘણા બધા રસ્તા બતાડે છે મુખ્ય ત્રણ એમાંથી એક શબ્દ છે સેવયા સેવન કરવાથી જેમ કેમ પક્ષી પોતાના ઈંડાનું સેવન કરે છે તેમ તારે ગુરુનું સેવન કરવાનું છે ત્યારે તું એમાંથી ફૂટીને બહાર નીકળીશ અને પછી એક મારા સાહેબ ને સંથારો સીજો ત્યારે હું એક એમના એમના વિશે વાત કરવા હું ગયેલો અને એ માણસ એટલા બધા સંપ્રદાયથી મુક્ત હતા ત્યારે મેં એમ કહેલું કે કોઈ પણ પક્ષી પોતાનું કોચલું તોડે છે ત્યારે બહાર ઉડી શકે છે સંપ્રદાય વગેરેના પણ કોચલામાંથી જો આપણે હઈશું તો આપણો તળાવ ગમે એટલું મોટું હશે તો પણ આખરે તળાવ રહેશે સમંદર નહીં થાય યાદ રાખવાનું છે સમંદર તો બહુ મોટું છે ભલા હુઆ મેરી ગગરી ફૂટી મેં તો પાણી ભરણ સે છૂટી હા અને ગાગ આ ગાગર ફૂટી જવાની મજા છે અને ફૂટી જશે ને ત્યારે મજાની વાત શું થશે કે તમારી બુંદ સમુદ્રમાં ભરશે ત્યારે સમુદ્ર આખો તમારો થઈ જશે મજાની વાત આ થશે હા આપણે તો બુંદ સમાન છીએ આ આખો સમુદ્ર છે પણ એ સમુદ્રમાં આપણી જો બુંદ ભળશે તો આપણે તો લુપ્ત થઈ જઈશું પણ આખો સમુદ્ર સામે પક્ષે આપણો થઈ જશે આપણે આ મોટો લાભ ખબર નહીં કેમ દેખાતો નથી અને આપણે નાના નાના લાભમાં રાજી પડ્યા છે કે અને આ જોઈએ આજ આપણે આપણા ગાગરના પેટને મોટું જ કરતા જઈએ છીએ કે હજી જરાક મોટી ગાગર હજી મોટી ગાગર હજી મોટી ગાગર હા તો આવા સદગુરુનો મને યોગ પ્રાપ્ત થાવ અને એમના ચરણોની સદ જોગો તવેણ સેવના આભવ મખંડા જ્યાં સુધી મને ભવ મળ્યા કરે ત્યાં સુધી મને સદગુરુનો યોગ પ્રાપ્ત થાય અને પછી જે જે કાંઈ પ્રાર્થનાઓ કરી પંદર મિનિટ છેલ્લી છે એમાં આપણે સંકેલીએ લીલા કે એમાં તવગુર સદ સુવગુરુ જોગો તવેણ સેવના આભવ મખંડા પછી આપણે આમ હાથ નીચા કરીને કહીએ છીએ વારી જય જય વિણ બંધન એટલે ઘણા મને આમ પ્રશ્ન પૂછો આમાં તમે ન પૂછજો પ્લીઝ હ કે આપણે આમ અડધું આ ઉપર હાથ રાખીએ ને પછી નીચે મને એ ખબર નથી હ ઘણા એમ કે આપણે આમ આટલા સુધી બોલીએ છીએ ને ત્યાં સુધી હાથ ઉપર હોય છે પછી નીચે શું કામ રાખે સૂત્ર બોલવામાં રસ રાખો ને હાથ ઉપર હોય કે નીચે હોય એ સાંભળે જ છે હા હાથ ઉપર એટલે વિધિ હશે એના પાછળનું કારણ હશે ગુરુ ભગવંતોને પૂછશો તો ખબર પડશે મને નથી ખબર મને હું એટલું લોજિક લગાડી શકું કે પહેલી બે ગાથાઓ એ આપણા ગણધર ભગવંત તો કૃત છે એટલે મોટા માણસો કહેવાય એટલે આપણે ઉપર હાથ રાખીને બોલીએ ને પાછી નાની આચાર્ય ભગવંતોને લઈ એમનાથી નીચે કહેવાય નાના કહેવાય એટલે આપણે નીચે હાથ કહેવાય બહુ બહુ તો આટલું લોજિક મને લગાડતા આવડે છે એટલે એવો પ્રશ્ન કોઈને કરજો પણ તવ્યાણ સેવના આભાવમાં મખંડા

પણ મને બ્લુ કલર નો જ ફ્રોગ જોઈશે જ્યાં થાઈ કર લે આપણે કહીએ છીએ ને કેમ કહીએ છીએ એ અધિકાર હોય છે એટલે કહીએ છીએ મને આજે થેપલા ખપશે 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 ને ખપશે તે લોટ ભણે ન બાંધ્યો હોય તોય બનાવ અને મમ્મી પછી બનાવે છે કારણ કે આપણી માં હોય છે હં તો એ એ અધિકારથી એમ કહે છે કે નિયાણું બાંધવાની મનાઈ છે છતાં પણ હું માગું છું બિચારે માગ્યું શું આપણે એમ થાય હમણાં વડી કાંક આપણા જેવું માંગી લેશે શું હં દુઃખ ખાવો અરે દુખનો ક્ષય થાવ આગળની પ્રાર્થના છેલી જ છે થોડી હમણાં સંકેલાઈ જશે દુઃખનો ક્ષય થાવ કયા દુઃખનો ક્ષય થાવ આપણને એમાં મજા આવે કે કાંક તો આપણા જેવી આવી એટલા બધા ત્રાસ છે તો ભગવાન પાસે પ્રાર્થના કરવા જાશું તો દુઃખ તો કમસે કમ થોડાક તો ઓછા થાશે અહીંયા એ વાત નથી જૈનો મરી રહ્યા બિચારા આ બધા ભગવાન તો કે વિતરાક પરમાત્મા કાંઈ દે નહીં લે નહીં પણ મૂળ સાધના તમારી પાસે છે યાદ રાખજો હા

દુઃખ ખાવ એટલે દુઃખનો ભાવ દૂર થાવ ભગવાન દુઃખ મને પ્રભુ તારા શાસનમાં મોટું સુખ કે દુઃખ હવે તો 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 આવશે આવશે ક્રમ છે કર્મ એવા સુદામાં બિચારો એની પત્ની કે છે તમને ખબર છે આપણા છોકરાઓ પાસે આમ નથી તેમ નથી કપડા પહેરવા નથી સારા ઘરની વહુ ક્યાંથી મળશે ખાવા આમ નથી ભલા કેટલી બધી ફરિયાદો કરે તો કે છે કે ક્યાંથી મળે દીધું છે જમણે હાથ પ્રશ્ન કરે છે જમણી દીધું હોય તો મળે આ તો કર્મ છે એક ને એક બે જેવું છે આવ્યા છે ચંદ્રશેખર મહારાજ સાહેબ છે બહુ જ મજાનું ભોગવે તેની ભૂલ આ સૂત્ર આપ્યું છે આ સૂત્ર ને ગળે બાંધીને ફરવા જેવું છે આપણે બધાને એમ થાય કે મારી સાસુ મને ત્રાસ આપી રહી છે કોઈને એમ થાય કે મારો બોસ મને ત્રાસ આપી રહ્યો છે કોઈને એમ થાય કે મારો ભાઈ મને ત્રાસ આપી રહ્યો છે કોઈને એમ થાય આ આપી રહ્યો છે કોઈ નથી આપી રહ્યો તારા કર્મો જ આપી રહ્યા છે ઓલો તો બિચારો ભદ્દ કચ્છીનો શબ્દ કઈ ને ભદ્ધ ખણે ભદ લે છે બિચારો ઓમે ઓમે એના ઉપર આવ્યું એના સાથે ઋણાનું બંધ એવા હશે એટલે એ નિમિત્ત બન્યો છે એમ એમ કોઈ બીજું એ નિમિત્ત નથી બનતું પણ તમને બધાને અત્યારે મને સહન કરવાનું લખેલું જ હશે કેમ લખેલું હશે તમે મને ત્રાસ દીધો હશે ગયા ભાવોમાં ક્યારેક તો દીધો જ હશે એટલે એક બેન તો બીજી વાર સાંભળવા આવે બીજા છેલ્લે બેઠા એને વધારે દીધો હશે એટલે બીજી વાર પણ દુઃખ ખાવું એટલે દુઃખનો ક્ષય થાવ દુઃખનો ભાવ દૂર થઈ જાઓ ક્યારે થશે જ્યારે આપણે ભગવાનમાં બિસર ગઈ દુવિધા તન મન કી અચિરાસુત ગણ ગાન મેં હમ મગન ભય પ્રભુ ધ્યાન મેં આપણું સરસ મજાનું સ્તવન છે હા બિસર ગઈ ભૂલાઈ જાય કે દુઃખ છે ઓહો અચ્છા અચ્છા એવું કહેવાય અને દુઃખ કહેવાય એવું યાદે ના આવે સુફી સંતના પગમાંથી ઓલા કાંટો કાઢી લે અને એને ખબર એ ન પડે કેમ તો કે બંદગીમાં મશગુલ હોય આવી આવા મશગુલ ક્યારે થઈશું આપણે અદેખાઈ આવે આવા સુભી સંતોની વાર્તાઓ ને બધું આવે સાલું આપણું કે આવું થશે થાય એ લોકોનો કાંઈ ઈજારો નથી આપણું એ થાય પણ ધીરે ધીરે એના ઉપર ચાલીએ તો ક્યારે થશે દુઃખ ક્યારે દૂર થશે એનું એ લોજિક છે સીધું જ કમ મખવો કર્મોનો ક્ષય થશે ત્યારે અને કર્મોનો ક્ષય ક્યારે થશે એના માટે પાછી ઓલી ભાવના આવશે સંવર તો આપણે કર્યા જ છે પેટ્રોલની ટાંકીમાં આગ લાગી ગોયંકાજી એના માટે ઉદાહરણ આપે છે કે પેટ્રોલની ટાંકીમાં આગ લાગી તો તમે શું કરશો પહેલા બંધ કરી નાખો એના બે જે બુચ છે ને એ બંધ કરી નાખો એટલે આગ લાગી ભલે લાગે વાંધો નહીં ક્યાં સુધી બળશે જ્યાં સુધી અંદર પેટ્રોલ છે ત્યાં સુધી બળશે પછી પોતે ઠરીને ઠુસ થઈ જશે પણ એને જો બાજુનો લાકડો અડી ગયો ને બાજુનું ઝાડ અડી ગયું ને એની કોઈની ચુંદડી અડી ગઈ કોઈનો કાંઈ અડી ગયું ને નડીયા ફલા એ જે જે આમ વધતી જ ગઈ વધતી જ ગઈ વધતી જ ગઈ પરંપરાઓ ચાલ્યા જ કરી ચાલ્યા જ કરી તમને દુઃખ આવ્યું એટલે રોયા વળી આર્ત ધ્યાન કર્યું વળી તમે કોકના ઉપર ખાર કાઢ્યા વળી બીજા કર્મો બાંધ્યા વળી ભોગવવાના આવશે વળી પરંપરા ચાલુ ચાલુ ચીચોડો ગુજરાતી નો અમારા કચ્છીનો શબ્દ છે ચકડોળ માટેનો શબ્દ છે ચીચોડો ચીચોડો આમ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે આપણે એને અટકાવવાનું છે એ અટકાવવા માટે

કરવાથી કર્મ નો ક્ષય થશે અને સમાધિ મરણ છેલ્લી વાત પાંચ મિનિટ સમાધિ મરણ મને પ્રાપ્ત હે ભગવાન કેમ એ હિન્દુ દર્શન હોય કે જૈન દર્શન હોય કે કોઈ પણ દર્શન હોય એ બધામાં મૃત્યુનો સ્વીકાર છે ન સ્વીકારે તો એ આલેમ છે નહીં મરવું તો પડશે બીજી વાત એ છે કે બધામાં સમાધિ મરણની પ્રાર્થના છે સમાધિ મરણ એટલે શું મરણ પછી સમાધિ લે ને ઓલ બાંધે ઈ નહીં મૃત્યુ પામે છે ત્યારે સમાધિ જેવી સ્થિતિ થાય સમાધિ એટલે ક્ષમતામાં જે સ્થિર થાય એને કહેવાય સમાધિ હા મળતા મરતા એ માણસને વિનોબાજીએ બહુ સરસ વાક્ય કહ્યું છે આ ઓલા ત્યારે મેં નહોતું કીધું બીજી આ નવી વાત છે હા તમારા માટે ખાસ વિનોબાજી એમ કહ્યું કે મૃત્યુ એટલે ખોરડો બદલવાની ક્ષણ હા ખોરડો બદલવા તમને અત્યારે બપોરે મેં બીજા કપડા બેન પહેર્યા હતા ને અત્યારે બીજા પહેર્યા કેવી મજા આવે આપણને કપડાં બદલવાની આપણે એમ બધા જોવા આવે છે તો સફેદ કપડામાં રાત્રે એટલે પીળો પહેર્યો કારણ કે આપણને નવા પહેરવાની મજા આવે છે તો સુકામ જૂનું શરીર છોડીને નવા શરીરમાં જતા આપણને કંટાળો આવે છે સમજવાનું જ છે બહુ જ લોજિકલ વાત છે અને આપણે હિન્દીનો ઓલો શબ્દ સમજી લઈએ હિન્દીમાં શબ્દ કહે છે આપણે ગુજરાતીમાં કહે છે ગુજરી ગયા

સારું થયું કે એવું થયું કારણ કે અહીંયા સોફા હોય તો આપણને એમ થાય કે સારું આવું રોજ મળે તો કેવું સારું આપણો કંટાળો આ થાય છે આપણને એટલું બધું ગમી જાય છે કે આપણે ત્યાં સપડાઈ પડીએ છીએ મેળામાં જાઓ તો મેળામાં મજા કરીને પાછા હાલે આવવાનું હોય ત્યાંને ત્યાં બેસી ન રહેવાનું એવા આપણે અકલ વગરના છીએ કે મેળામાં જ બેસી જઈએ છીએ હ મેળો તો ચાર બે દિવસ હોય એક દિવસ હોય બે દિવસ હોય એવું આપણે સમજીએ છીએ પણ આ સંસારના મેળાને આપણે મેળો સમજતા નથી અને મારી ઘરવાળી એટલે મારી એમ કરીને હું અધિકાર ઉપર બેસું મારો દીકરો એટલે મારો આ મારું ઘર આ મારી ગાડી આ ફલાણું હવે કપાળ અહીંયા હાલ્યો ગયો આપણો રાવણ સોનાની લંકા હતી કાંઈ નથી રહ્યું નામ બધાને ખાર છે તો કમ અમારું મેકરાણ એમ કે છે જયો તો ઝેરમાં થયો સકરસા શેણ મરી વેંધા માડુવા રોંધા ભલેજા વેણ માણસ તો મરી જ જવાનો છે ભલાના વેણ રહેશે તો કમસે કમ એવું કઈ કરીને પાસઆઉટ થાવ ને ભાઈ તો કોઈ યાદ કરે

એ પ્રમાણે આપણો નવો જન્મ થશે ત્યારે જો વલોપાત આપણે સુકામ નવકાર સંભળાવીએ છીએ સુકામ શાંતિ સંભળાવીએ છીએ સુકામા આ બધું કેમ સંભળાવીએ છીએ એને જો સભાન ન હોય જીવ તો આપણે આ બધું આપણે સંભળાવીએ છીએ કેમ તો કે એની સદગતિ થાય હા સમતાપૂર્વક દેહ છોડે અને એ માખણમાંથી તમે રૂ કાઢી લો અથવા તો વાળ કાઢી લો એટલું સહજતાપૂર્વક એ જો જીવ પોતાના નીકળી જાય તો એ ઉત્તમ જગ્યાએ પાછો સ્થિર થાય અને ઉત્તમ જગ્યાએ સ્થિર થાય એટલે પાછી એની યાત્રા ત્યાંથી ચાલુ રહે આગળ 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 છેલ્લી વાત હ ચ મને પ્રાપ્ત આ ઉત્તમોત્તમ ઉત્કૃષ્ટ પ્રાર્થના છે કે મને સમ્યક્ત્વ પ્રાપ્ત થાવ બોધિલાભ એટલે શું સમ્યક દર્શન હા સમ્યક દર્શન મીન્સ વોટ સાચું જ્ઞાન વોટેવર ધ ફેક્ટ ઇઝ મને જેવું છે તેવું યથાથ આ સંસારનું દર્શન થાય અને મારા આત્મ દર્શન થાય એ દર્શન પછી તમારી યાત્રા શરૂ થશે પણ એ યાત્રા એના આપણી આપણી નથી થઈ થઈ છે ક્યાંથી ક્યાં સુધીની છે તો કે મૂળ મુક્તિથી મુક્તિના મંદિરમાં જયારે આપણે જવાનું છે પણ એના મોટો ગેટ એટલે સમ્યક દર્શન હા તમારે મોટા ગેટમાં પેલા એન્ટર થવું પડે તીર્થમાં થાવ ત્યારે તીર્થના મોટા ગેટ પાસે પહોંચવું ઇટ મીન્સ સમ્યક દર્શન પછી તો તમારે ચાર ડગલા ચાલીને સીધા ભગવાનના દર્શન તે મુક્તિ મળશે એના આ બધી પછી દોડા જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું એની એને તો સાચું દર્શન લાદી ગયું પણ જે કરશે એ યોગ્ય કરશે હા અને પછી એની યાત્રા ફટાફટ ચાલશે એટલે છેલ્લી પ્રાર્થના એ આ છે મોટામાં મોટી પ્રાર્થના પેલી એ બહુ મોટી હતી બધી મોટી જ છે આમ તો બધી મોટી છે હા આપણા માટે બધા આપણને એમ થાય કે અઘરી છે ઓ બાપા અઘરી કાંઈ નથી લેટ સ્ટાર્ટ હા કાચબો પણ જો પહેલા નંબરે આવી શકે તો આપણે તો કાચબાથી ઘણા આગળ છે કાચબો આવી શકે સસલો સુઈ ગયો સુઈ ન જવાનું ખાલી આટલું જ કરવાનું છે હા સસલા હશું તોય સુઈ જશું તો રહી જશું અને કાચબા હશો તોય કાંઈ વાંધો નથી પણ ચાલ્યા કરશો તો કોક દી પહોંચ જેણે ચાલવાનું શરૂ કર્યું ગમે અંગ્રેજીનું આ સૂત્ર છે કે ગમે તેવે મોટા માઇલોની માઇલોની સફર

આટલું સાદું સીધું ગણિતો લીધ તેણકીને સમજાણું એ આપણને ખબર ને એક સમજાશે કે ધર્મ આપણા રગે રગમાં જે લિપ્ત થઈ જાય જીવાતા જીવન સાથે વણાઈ જાય કે એક માણસ તમને જે સામે આવે ને એને તમારા ધર્મનો સ્પર્શ થવો જોઈએ ધર્મ તમને અર્ટશે તમે અમરા તો અમારા દર્શનબેન એમ કે કે અધ્યાત્મના માણસની તો ચાલ બદલી જાય હા ચાલ બદલી જાય એટલે એ કાંઈ એમ જુદી રીતે એમ ઉફરાટો ચાલે છે ઉપરાટો નથી ચાલતો પણ એવું તો એ જીવે કે આપણે એમ થાય કે વાહ અને એટલે તો દુનિયા એને સ્વીકારતી નથી આનંદગંજી મહારાજ હોય એ કે બીજા કોઈ માણસ અમરેન્દ્ર વિજય માહા સાહેબ હમણાં જ થઈ ગયેલા એને બધા આપણે સ્વીકારી ન શક્યા કેમ તો કે જગત ને ભગત એનું કારણ ગીતામાં કહ્યું છે કૃષ્ણએ યાનિશા સર્વ ભૂતાનામ તસ્યમ જાગ્રતિ સંયમી યશ્યમ જાગૃતિ ભૂતાની સાહ નિશા પશ્યો તો મુને આવો મારો સાધક છે કંટાળો એ છે કે આ બધા જ્યારે ઊંઘી રહ્યા છે ત્યારે ઓલો જાગે છે અને જાગે છે ને બધાને આડો આવે છે હા પરંતુ આ કેમ જાગે હા તમે ક્યારે જોયો સૂર્ય અમારો આખો કે છે કે અમે બધા અમારા આટલા વર્ષ અંધારે ગયા તમે આવા ડાયા ક્યાંથી થયા એ બધા ડાયો માણસ આડો આવે છે પણ આડા આવીએ ને તો ડાયા માણસ થવામાં લાભ છે હા ભલે આડા આવીએ કોઈને પણ પણ મુદ્દો એ છે કે આપણી અધ્યાત્મની યાત્રાનો સ્ટાર્ટ જો થઈ જશે આ પ્રાર્થના પાવર વોટ ઇઝ ધ પાવર ઓફ પ્રેયર ધીસ ઇઝ ધ પાવર ઓફ પ્રેયર કે આ જયવીરાય

એને એને જે આત્મસાત કરવાની કોશિશ કરે લાખો વાર ભગવાનની સામે જય વિરાય બોલવાથી કાંઈ નહીં થાય યુ હેવ ટુ પ્રેક્ટિસ જય વિરાય ઇન યોર લાઈફ આ જય જીવાતા જીવન સાથે વણવાની જ્યારે કોશિશ કરીશું ત્યારે આનો જે પાવર છે ખરેખર પ્રેયરનો પ્રેયરનો પાવર એટલે ચમત્કાર નથી આટલી વાર બોલશો એટલે આમ થશો ને હવે તો આ મંત્ર તમને ઘણા એમ કહેશે આટલી વાર નવકાર બોલાયું હવે મંત્ર થઈ ગયું તમને કેદી કામ આવશે તમે નવકારના ન ને સમજો તો નવકાર નમવાનું શીખવાડે છે જેને નમતા જ ન આવડ્યું હોય એને નવકાર કાંઈ ન કરી શકે માફ કરજો અલ્લાહુ અકબરના પાંચ વખત બોલવાથી કે પાંચ વખત નમાઝ પડવાથી જે માણસ નમ્રતા ન શીખ્યો હોય આ નમ્રતા તો પ્રથમ શરત છે અધ્યાત્મની વાતો તો બહુ ઊંડી છે પણ મુદ્દો એ છે કે પ્રાર્થનાનું હાર્દ આ છે પ્રાર્થનાનું રહસ્ય આ છે અને આ પ્રાર્થનાની શક્તિ છે આપણી પાસે શબ્દો નથી ભગવાનને કહેવા એટલે આપણે ઉછીના શબ્દો લઈએ છીએ કોના સૂત્રકારોએ આપેલા ઉછીના શબ્દો કે ભગવાન આ લોકોએ જે જો ઘણી આપણને ખબર ન પડે કે આપણા માટે શું ઉચિત છે તો આપણે એમ કે મમ્મી કહેશે તું હિ આ લઈ આવજે આ બરાબર છે અથાણું લેવું હોય તો આપણે પૂછીએ કચ્છમાં જઈએ તો કોનું લઈએ તો કે ભૂતપૂર્વવાળાનું લેજો આપણને કોઈ કેળે છે કે છે વડીલો હા કે ફલાણું લેજો તેમાં આપણને આપણા વડીલો કહે છે કે આવું આવું મગાય જો કાંઈ ખબર ન પડતી હોય ને તો આમ સમજીને આજે શરૂ કરશો ને તો ધીરે ધીરે ખબર પડવાની શરૂઆત થશે અને જયઘોષથી આરંભાયેલું આ સૂત્ર જેનું ઉત્તમ ઉત્તમ રીતે રટણ કરશે ભાવશે સમજશે એનો એક દિવસ જયઘોષ થઈને રહેશે એટલે એ એક નમ્રતા સાથે રજૂઆત કરી હું મારી વાતને અહીંયા સંકેલું છું ઉપર રોકડી પાંચ મિનિટ વધી છે એ બદલ ક્ષમા ચાહું છું સુકૃત સેન્ટરના આયોજકો આપ સૌ જેવા સુકૃત કરનારા લોકો અને અમારા કેટલાક અધ્યાપક મિત્રો અને બધા બહેનો આ તે ઘણા બધા અમારા સ્વજનો અહીંયા આવ્યા છે બધાની વચ્ચે વાત કરવાનો અમારા કેટલાક પરિજનો પણ છે શામળાની પોળમાંથી ને હા તો અહીંયા હઠીભાઈની વાડીના પરિવારના લોકો છે બહુ બધો આનંદ છે કે આટલા બધા સ્વજનોની વચ્ચે આજે જય વિરાય સૂત્રની આવી મીઠી વાત તમારા સમક્ષ વહેંચવાનો એક લાવો મળ્યો આયોજકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રણામ પણ તમને બધાને નામ એટલે લાગે પરિચય આપવાનું મન થાય કે મારું નામ રમજાન છે એટલે તમને બધાને થોડું કુતુહલ થશે કે આ ક્યાં ટપક્યો અને વળી આપણી બધી વાત ક્યાંથી કરી ગયો એટલે અમને મને શિલચંદ્રશ્વરી મહારાજ તો ત્યાં સુધી હસતા હસતા કે મારા ઉપર એમના અસીમ ઉપકારો છે કે મિયા તું અમારા વાળાની વચ્ચે નવકાર બોલીને જઈશ ને તોય તારો વટ પડી જશે કારણ ઓહો એને નવકાર આવડે છે એમ પણ મારા ઉપર ઉપકાર છે મારા પરમ પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબનો વિજય શીલચંદ્ર સુરેશ્વરજી મહારાજનો અને બીજા એવા ઘણા બધા સાધુ સાધ્વી ભગવંત કેટલાક જૈન શ્રાવક સ્વજનો બધા બધાનો હું મૂળ નાનો મોટો થયો જૈન પરિવારોની વચ્ચે મારા ગુરુજન છે ડૉક્ટર ગીતાબેન જૈન અને તમને નરસિંહ મીરા આ બધું જે વચ્ચે ગુસ્યું એમાં મારા ગુરુજન છે ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા આ ત્રણ ગુરુજનોએ મારા જીવનમાં સિંહ ફાળો આપ્યો છે અને આજે જે કણ જે પણ કાંઈ તમારા બધાની સમક્ષ જે થોડી વાત કરવા હું સક્ષમ બન્યો એ આ ત્રણ ગુરુજનોના પ્રતાપે છે હા હા એમાં છે ને એનું કારણ એક એ છે હું મને પહેલાં બહુ એવું હતું કે હું તો દીક્ષા જ લઉં મને સાહેબે ક્યારેય નથી કહ્યું કે તું દીક્ષા લે અને ઈવન એમણે તો મને ક્યારેય એમ પણ નથી કહ્યું હું તમને એટલા માટે કહી રહ્યો છું કે ઉત્તમ ગુરુ કેવા હોય જે કોઈ દિવસ પોતાની સાથે બાંધે નહીં અને પ્રયત્ન પણ એવો ન કરે સહેજ પણ કે આ હવે આવી જાય આજા બેટા એમના પચાસ વર્ષ સંયમ સુવર્ણ વર્ષના જ્યારે ઉજવાઈ રહ્યા હતા ત્યારે મેં એમ કહ્યું કે આ વ્યક્તિને બદલે બીજો કોક હોત કદાચ ખબર નથી એવી કોઈ તુલના નથી પણ તો હું માથું મુંડાવીને નીચે બેઠો પણ હોત પણ એમણે મને ક્યારેય નથી કહ્યું નવકારનો ન શીખવાનું પણ નથી કહ્યું આ તો મારી જિજ્ઞાસાવશ મેં એમને કહ્યું છે પછી એમને ઉપાધ્યાય પદવી આપવાની હતી ત્યારે આચાર્ય ભગવંત આવેલા કચ્છમાં વિજય શિલચંદ્રસરી મહારાજ અને એમને અમારા સાધ્વીજી મહારા સાહેબને બધાને બહુ હોય કે આ ભાઈને આપણે દીક્ષા અપાવીએ અને શાસનની શોભા વધારશે પાઠ ગજવ એ અડધાને પાટ ગજવવાનું બહુ હોય તો એમ કે આ થશે ત્યારે શિલચંદ્ર સુરી મહારાજે બહુ જવાબ આપ્યો હતો કે કોઈ સારો માણસ રહેવા દો ને મારા સાહેબ વાંધો નથી ત્રીજી વાત કહું ત્રીજી વાત કહું એમણે હું એકનો એક નંગ છું એટલે મારા મા બાપનું એક જ સંતાન છું અને હું જે પરિવારમાંથી આવું છું એ પરિવારમાંથી જો હું ખસી જાઉં આ રીતે તો અમારો આખો પરિવાર એ રીતે ભાંગી પડે અને મને એમ થાય કે ધર્મ આપણને કર્તવ્ય પાલન શીખવે છે અમારા બેન અમને હંમેશા એમ કહેતા કે રામાયણની કથા સાંભળવા તમારે સીએલ મૂકીને જવાની જરૂર નથી રામ જો તમે અહીંયા કામ કરશો ને તો કથા સાંભળ્યા કરતાં વધારે રાજી થશે એટલે અમને ઘડ આ સંસ્કારો મળ્યા પણ તમને જણાવતા મને બહુ જ આનંદ થાય આજ પણ ઇવન ટુ ડે સ્ટીલ મને ઘેલું આકર્ષણ છે સાધુતાના વેશનું એટલે હું આજે પણ કોઈ પણ સાધુને જોઉં છું ત્યારે મને મારાથી રહી જ ન શકાય એ કોઈ પણ સમુદાયના હોય કોઈ ગચ્છ સંપ્રદાયના હોય કે જે પણ હોય તે આ પરમ દિવસની જ વાત કરું અમે લોકો અમારે ત્યાં સ્થાનકવાસી અજરામર સંપ્રદાયના સાધ્વીજી ભગવંત વ્યહાર કરીને રાપર જતા હતા એટલે અમારી કોલેજ જતા રસ્તામાં એ મને મળ્યા એટલે હું તો ઊભા રહી ગયો વંદન કર્યા શાતા પૂછી અને એના પહેલાં નાનો મોટો પરિચય હતો એટલે એમણે મને કહ્યું કે મેં કીધું મારા સાહેબ સોનટેકરી અમે લોકો રહીએ છીએ એ થોડી જંગલવાડીમાં એવો પ્રદેશ છે ગામમાં નથી રહેતા ગ્રામ સ્વરાજ સંઘ નામની એક સરસ જગ્યા છે રાપર પાસે નીલપર ક્યારેક આવો તો બહુ સરસ છે તો મેં કહ્યું મારા જે આ પધારશો તો એમણે કહ્યું કે બિલકુલ અમે વર્તમાન જો પણ અમે પૂરી કોશિશ કરીએ તો માનશો એ એમની સાથે મારો કોઈ અનુબંધ પણ નથી પણ અમે ચાર કલાક બેઠા અને ચાર કલાક એમની સાથે ગોષ્ઠી થઈ અને મને એ સમયે એમણે મને પૂછ્યું કે તમને પાણીની તરસ નથી લાગી પીઓને પણ મને એટલા માટે ન લાગે કે મને એમ થાય આજે પણ અમે મહાબોધી મહા સાહેબના દર્શન કરવા માટે ગયા ફટ દેતાને શ્રેણિકભાઈ મને કહ્યું કે આપણે રાજયશ કે મહારાજ સાહેબ આચાર્ય ભગવાન ત્યાં જવાનું છે કે યાદ કરે છે એટલે મને એમ થાય કોઈ સાધુ ભગવાન આપણને યાદ કરે એનાથી મોટું સદભાગ્ય આપણું શું હોય અમે ફટ દેતા ત્યાં ગયા મારે અમારા ઘણા બધા સ્વજનોને ના પાડવી પડે હિમાંશુભાઈ ના ઘરે ના જવાયું બીજે ના જવાયું એનું કારણ એ છે કે આ વેશ પ્રત્યેનો સાધુતા પ્રત્યેનું આકર્ષણ સ્ટીલ આઈ એમ ફિલિંગ ઇવન ટુ ડે એન્ડ જસ્ટ નાવ પણ હા અને કાયમ રહેશે એટલે આજે નહીં તો કાલે ક્યારેક તો થશે તમે હા મેં પીએચડી કર્યું છે એ દર્શનાબેનના અંડરમાં દર્શનાબેન ધોળકિયાના હાથની છે અને એનો વિષય હતો અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મ ભાવ ગુજરાતી કવિતામાં અધ્યાત્મ મધ્યકાળ એનો બેઝ હતો એટલે નરસિંહ મીરાને એ બધા વારે વારે આવે છે એનું કારણ શું છે એ બધા બિચારા એવા ઘૂસી ગયા છે લોહીમાં એટલે વાઢો તો એ નરસિંહનો અને મીરાના અને એ બધા નામ નીકળશે એમાંથી એટલે એ એ બધાનું કારણ એ છે અને બધા સંઘ હું ચાર ચાર મહિના સાધુ ભગવાન સાથે રહ્યો છું ઉપાશ્રયમાં વિહારમાં આ તે શિલચંદ્ર મહારાજ સાહેબ બધા સાથે રહ્યો છું એ જેમ એ લોકો રહેતા હોય એવી રીતે જ રહ્યો છું એટલે મને એનો કોઈ છોચ નથી હા એમના પુસ્તકો વાંચ્યા છે એમનો મને સીધો પરિચય નથી સીધો પરિચય મને સૌથી વધારે મારા ગુરુ મહારાજનો છે ભુવનચંદ્રજી મહારાજ સાહેબ લગભગ આમ નાનપણથી એમને જોતા ઓળખતા તે બધું પણ નવાણુંથી તો જાણે એકદમ કરીને વધારે એટલે વીસ વર્ષ તો એમની સાથેના અનુબંધને થયા પણ એ ઓલિયો ફકીર છે મારા ગુરુ મહારાજ બહુ એટલે મારા ગુરુ છે એટલા માટે એવું નથી કહેતો દરેકને પોતપોતાના ગુરુ હોય પણ એક વિરલ વિભૂતિ છે જૈન જગતની અને અધ્યાત્મ માર્ગી છે સાધનામાં જેને પણ અગ્રેસર થવું હોય સાધનામાં ક્યાંય મૂંઝાતા હોય તો એ લોકો એમને એમનું માર્ગદર્શન બિલકુલ મેળવી શકે ખૂબ ઠરેલ ને એવા સાધુ છે એટલે આરંભ સમારંભોમાં પત્રિકાઓમાં એમાં ક્યાંય તમે એમનું નામ નહીં સાંભળો અમારો ગચ્છ અમારું હું એટલે કહું છું કે હું પાચલ ગચ્છવાળા સાથે વધારે રહ્યો છું એટલે માધ્યમ બોલાઈ જાય અમારો ગચ્છ બહુ નાનો છે પાચલ ગચ્છ થોડાક સાદું છે થોડા સાધવી છે પણ એમાંના ભુવનચંદ્રજી મહારાજ સાહેબ ઉપાધ્યાય અત્યારે નાગોર ચાતુર્માસ છે એમનો એ આખા વિશિષ્ટ સાધુ ભગવાન છે ઉપાધ્યાય મહારાજ છે ક્યારેક આપનો સંગ થશે તો આપને સ્વયં પરિચય થશે ધન્યવાદ